नमो विद्राय नमो विद्राय नमो हरिहंतारं नमो हरिहंतारं नमो सिद्धारं नमो सिद्धारं नमो आयरधियारं नमो आयरधियारं नमो वज्रायारं नमो वज्रायारं नमो लोहे सप्तसाहुरं नमो लोहे सप्तसाहुरं ऐसो पंच नमकारो ऐसो पंच नमकारो सब पाप परासरो सब पाप परासरो मंगलाहंच सबे से मंगलाहंच सबे से परम भवै मंगल परम भवै मंगल ओम नमो भगवते वासुदेवाय नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद प्रत्यक्ष दाता भगवान साक्षी है प्रत्यक्ष दाता भगवान साक्षी है वर्तमान महाविजय क्षेत्र में विचरता वर्तमान महाविजय क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री शिवंदर स्वामी है तीर्थंकर भगवान श्री शिवंदर अत्यंत भक्तिपूर्वक नमस्कार करू वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छू 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छु विद्रा शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छु महावीर भगवान ना शासन देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छु निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो आ क्षेत्र ना रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो आखा ब्रह्मांडा जी महिमा रियल स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छु जगत भरना संत पुरुषों योग जगत भरना सत पुरुषों योग अनेक प्रगट ज्ञानी पुरुष दादा भगवान समस्त विश्व कल्याण करो कल्याण करो कल्याण करो अनेक कल्याण करवानु निमित्त बनवानु हम सब महात्माओं ने परम सत्य आपो सत्य आपो सत्य आपो जगत ना सर्व जीव सुख ने शांति ने पाऊ जगत ना सर्व जीव समाधान ने पाऊ जगत ना सर्व जीव मोक्ष ने पाऊ जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो जगत स्वभाव से सदगुरु सूक्ष्म
सूक्ष्मतम सिद्ध परम गुरु एक मत
કે મુક્તિનો માર્ગ સરળ છે, સહજ છે અને સુગમ છે. હવે સરળ છે, સહજ છે અને સુગમ છે, છતાં એનો દાતા પુરુષ વિશે માર્ગનો દાતા મોક્ષનો દાતા નહીં, માર્ગનો દાતા. ઘણા લોકોની જે ભ્રાંતિ છે કે જ્ઞાની પુરુષ મોક્ષ દાતા છે, એ ભ્રાંતિ છે. જ્ઞાની પુરુષ મોક્ષ માર્ગ દાતા છે. કોઈ પણ વ્યક્તિ મોક્ષનું દાન ના આપી શકે, તીર્થંકરો પણ ના આપી શકે. તીર્થંકરો પાસેથી પણ દીક્ષા લો એટલે કેવળ જ્ઞાન નક્કી નહીં, બોલતા નથી. અને તીર્થંકરના પણ એમની દેશના સાંભળો એટલે મોક્ષ જવાનું નક્કી, એમના દર્શન થાય એટલે મોક્ષ નક્કી નહીં. તમારી મેચ્યોરિટી હોય તો જ તીર્થંકર નિમિત્ત બને. શું બને? મેચ્યોરિટી વગર નિમિત્ત કશું ના કામ કરે. મેચ્યોરિટી ને આધ્યાત્મ માર્ગમાં ઉપાદાન કહે છે. શું કહે છે? એમ જ્ઞાની પુરુષ દાદા ભગવાન પણ વારંવાર કહેતા હતા, તમે આ કાળમાં ઉપાદાન ક્યાં ખોળવા જઈએ? જે ભેગા થાય બધા માઇનસ માર્ક વાળા છે. એવા છે. હવે એની પાસે અમે અપેક્ષા રાખીએ કે ભાઈ તમે આટલું સમજતા નથી, આટલું સમજતા નથી. તો કે પહેલી જ વખત તમે જોઈ લીધું કે ભાઈ આ બધા માઇનસ માર્ક વાળા છે, 100માંથી માઇનસ 2, માઇનસ 3. હવે એની પાસે કેટલી અપેક્ષા રખાય? એટલે અમે કીધું કે ભાઈ હવે અમે તમને જે આપીએ છે એ તમારે ગણી જવાનું, જેટલું ઉપયોગ થાય એટલું કરવાનું. એમ કરતા કરતા આગળ વધારશે ને આગળ જતા પાછા સમજાવનારા ભેગા થશે, આ અવતારમાં ભેગા થશે ને આવતા અવતારમાં ભેગા થશે. તમારી જેવી ઈચ્છા હશે તે પ્રમાણે, તમારા જેવા ભાવ હશે તે પ્રમાણે. સમજાય છે? એટલે આ બધા જ કરવાનું છે. પણ આ કાળમાં પુણ્યશાળી માણસો છે પણ મેચ્યોર માણસો ઓછા છે. શું છે? પુણ્યશાળી તો છે, મેચ્યોર નથી, પરિપક્વ નથી. કેવા નથી? એટલે આપણા કવિરાજીને પણ ગાવું પડ્યું કે દાદા ભગવાને જ્ઞાન તો બધાને આપ્યું પણ શું કીધું? કે પારાને વેદ ભણાયા. કોને ભણાયા? કારણ કે સમજી શકે એવા છે નહીં. એમને પોતે પદમાં ગાયું, સમજી શકે વિજ્ઞાન તેવા રોગ પડ્યા કામમાં. જે વિજ્ઞાન સમજી શકતા હતા એ બધા કામમાં પડી ગયા. અને અમને કેવા ભેગા થયા? અમને ભેગા કેવા થયા? કે જે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ડૂબેલા હતા. ખ્યાલ આવ્યો? પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ડૂબેલા હતા એ અમને ભેગા થયા. એટલે એની પુણ્ય કરી કે અમને ભેગા થવાની, પણ મેચ્યોરિટી સમજાય છે? તીર્થંકર ભગવાનને ભેગા તો ઘણા બધા હતા કારણ કે પુણ્ય છે, પણ મેચ્યોરિટી એટલે ભગવાન શું કહે છે સમજી શકે નહીં. એટલે મેચ્યોરિટી લાવો એના માટે આ વિજ્ઞાન છે. પાપ પુણ્ય માટે ધર્મ છે. શું છે? પાપ પુણ્ય માટે શું છે? અને મેચ્યોરિટી લાવવા માટે શું છે? વિજ્ઞાન વગર ડેવલપમેન્ટ શક્ય જ નથી. શું કીધું? પાપ પુણ્ય શક્ય છે પણ ડેવલપમેન્ટ શક્ય. ડેવલપમેન્ટની સિમ્પલ ભાષા છે, તમે આ જગતનું જેટલું સનાતન સત્ય સમજી અને તમારી અંદર રહેલું મિથ્યા જ્ઞાનને, મિથ્યા દર્શન રૂપી રોંગ બિલીફને કેટલું તમે ડિમોલિશ કરી શકો છો એ તમારું ડેવલપમેન્ટ છે. બીજો કોઈ રસ્તો? તમે કેટલા તપ કરી શકો, જપ કરી શકો, પૂજા પાઠ કરી શકો, ક્રિયા કરી શકો ધાર્મિક, એ તમારું ડેવલપમેન્ટ નથી, એ તમારો ઉદય કર્મ છે. પણ તમે એ ઉદય કર્મ કરતા ભાવે કરો છો તો પુણ્ય બંધાય છે, અને ઉદય કર્મ માનશો તો અજ્ઞાનનો નાશ થશે, તો ડેવલપમેન્ટ થશે. સમજાય છે? એક જ છે. મહાવીરના નિયમે
हजारों जीवों मोक्ष गया, मानव ने पुण्य ना बंधाया, कल के अज्ञान में तो मोक्ष गया, राम ना निमित्त लाखों लोगों ने हिंसा दे पर बाप ना बंधाया, कल के अज्ञान में तो क्या गया, एक ना निमित्त लाखों लोगों मोक्ष गया तो पुण्य नहीं, एक ना निमित्त लाखों लोगों ने हिंसा दे तो बाप नहीं, बनने क्या गया, कल के बनने पास सुन ना तू ધર્મ એ ક્રિયા સાથે સંકળાયેલી વસ્તુ છે અને અધ્યાત્મ વિજ્ઞાન સાથે વિજ્ઞાનનો મતલબ થાય આ જગતનું સનાતન સત્ય જેનો કોઈ ક્રિએટર હોય નહીં સનાતન સત્યનો ક્રિએટર ના હોય અને કોઈ પણ વ્યક્તિ કહે કે આ હું ક્રિએટર છું તો એ સનાતન સત્ય નથી દાદા ભગવાને ચોખ્ખું જ કહ્યું અક્રમ વિજ્ઞાનમાં અક્રમ છે એ સનાતન સત્ય નથી પણ વિજ્ઞાને અક્રમની ઉત્પત્તિ થઈ છે શું થઈ છે તેનો નાશ પણ થાય કોઈ પણ વસ્તુની બિગિનિંગ હોય તો શું આવે પણ સાયન્સની બિગિનિંગ હોય તો એન્ડ પણ મને સમજાય છે એટલે દરેક વસ્તુને સિદ્ધાંતે સમજો શ્રદ્ધાથી નહીં શ્રદ્ધાથી સમજવું એનું નામ ધર્મ અને સિદ્ધાંતથી સમજવું એનું નામ વિજ્ઞાન શ્રદ્ધા એ વ્યક્તિ માટે પણ હોઈ શકે એ ધર્મ માટે હોઈ શકે ગુરુ માટે હોઈ શકે ભગવાન માટે હોઈ શકે કોઈ રિચ્યુઅલ્સ માટે પણ હોઈ શકે સમજાય છે પણ સિદ્ધાંત એટલે પછી કુદરતનો જ હોય કે જે બધા માટે કેવો હોય એક જ સરખો એ વ્યક્તિએ બદલાય અને કુદરતનો કાનૂન વ્યક્તિની માન્યતા ઉપર કામ કરતો તમે માનો કે ના માનો કુદરતનો કાનૂન બધા માટે અને માટે એ કાનૂન જાણવો એટલા માટે જરૂર છે જેથી એ કાનૂન દ્વારા આપણે આપણી અંદર રહેલું જે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન છે એને ખલાસ કરી શકીએ એટલા માટે જાણવાનું છે આ દુનિયામાં કુદરતી કાનૂનથી ઉપર કોઈ હોઈ શકે અને કુદરતી કાનૂન એ વિજ્ઞાન છે એ શું છે એ મેન મેડ નથી એટલે એને લો ઓફ નેચર કહેવાય શું કહેવાય એટલે લો ઓફ નેચર કહેવાય કુદરતનો કાનૂન કોનો કાનૂન એનાથી બિયોન્ડ કોઈ ના હોય મને એક ભાઈ કે જૈન ભાઈ હતા વર્ષો પહેલાની વાત છે 7-8 વર્ષ સુધી મને કે તીર્થંકર ભગવાન પાસે તો 82 લાખ વિદ્યા હોય આટલા બધા શક્તિશાળી હોય જેમના નિમિત્તે અનંત અનેક જીવો મોક્ષે જાય છે અને જેમની સેવામાં ઇન્દ્ર મહારાજા હાજર હોય દેવી દેવતાઓ હાજર હોય આવા સમર્થ પુરુષ જ્ઞાની અંદર કેવળ જ્ઞાની અને પછી તીર્થંકર પર તો એમની શક્તિ ના હોય આ જગતની અંદર કશું કરવાની ફેરફાર કરવાની સુધારવાની મેં કીધું તીર્થંકર ગોત્ર કર્મ એ શરીરને લાગે છે આત્માને નહીં આત્મા તીર્થંકર હોય શરીર હોય અને શરીર માત્ર એનું સર્જન કુદરત કર્યું છે એને ચલાવે છે કુદરત એનું અન્ન પણ કોણ લાવે છે એટલે તીર્થંકરનું શરીરનું પણ જન્મ જીવન ને મૃત્યુ કોણ આધારે છે કુદરતી કાનૂનને આધારે એમની મરજીને આધારે એટલે મહાવીર ભગવાનને દીક્ષા લેવી હતી તો મોટા ભાઈ બાપીએ ના પાડી તો દીક્ષા લઈ શક્યા એટલે કુદરતના કાનૂન કોઈનું ચાલતું અને કુદરતનો કાનૂન વ્યક્તિગત તમારા કર્મને આધારે ચાલે છે તમારું કર્મ કેવું છે એનું ફળ કુદરત કાનૂન પ્રમાણે આપે છે કાનૂન પણ એની મરજી પ્રમાણે નહીં બધા માટે કેવો છે એ મહાવીર માટે પણ એ જ કાનૂન છે અને આપણા માટે પણ કાનૂન બે પ્રકારના તમારી અંદર રહેલું જે દ્રષ્ટિમાં અજ્ઞાન છે એ ખલાસ થઈ જશે એ જ તમારી મેચ્યોરિટી છે અને એ જ તમારી પાત્રતા છે એ જ તમારી ક્વોલિફિકેશન છે એ જ તમારું ઉપાદાન છે અને એ ઉપાદાનને ગમે ત્યાં ફરશો વિશ્વમાં આ ભાવમાં કે નેક્સ્ટ ભાવમાં
એ ઉપાદાન સાથે આવશે, નોલેજ સાથે નહીં આવે. નોલેજ કોઈનું સાથે ના આવે. માવી રાખ્યું હોય તો સાથે ના આવે. નોલેજ આવે જ નહીં. નોલેજ આ બર્થ પૂરતું જ હોય. એક્સપિરિયન્સ સાથે આવે. શું આવે? મને જેના થકી મળ્યું એ મેં કેટલું ડાયજેસ્ટ કર્યું અને તે કયો એક્સપિરિયન્સ કામ લાગ્યો. આ જગતનું સનાતન સત્ય સમજવાનો અનુભવ જ કામ લાગે એને ડેવલપમેન્ટ કહેવાય છે. બીજા બધા જ્ઞાનની પ્રાપ્તિને ડેવલપમેન્ટ કહેવાતું એ બધા પાપ પુણ્યના ખેલ છે. આજે હું ડોક્ટર થઉં, ચાર્ટર એકાઉન્ટન્ટ થઉં, લોયર થઉં, એન્જિનિયર થઉં, આ બધા પાપ પુણ્યના ખેલ છે. એ કેરી ફોરવર્ડ ના થાય. એ નોલેજ એ તમારા બીજનું ફળ છે. અને આપણે જે વાત કરીએ છીએ એ કુદરતના કાનૂનની વાત છે. એ તમારું વ્યક્તિગત નોલેજ નથી, એ તમારી અજ્ઞાનતા કાઢવાનું નોલેજ છે. અને જે સનાતન સત્ય છે, આ સનાતન સત્ય નથી. ડોક્ટર, એન્જિનિયર, લોયર, ચાર્ટર એકાઉન્ટન્ટ એ સનાતન સત્ય નથી, એ લૌકિક સત્ય છે. અને સબ્જેક્ટ ટુ બોડી છે, સબ્જેક્ટ ટુ સોલ નથી. સમજાય છે કે નહીં? એટલે ડેવલપમેન્ટ ક્યારે થાય? આ જગતનું સનાતન સત્ય તમે કેટલું સમજી શકો છો, તમારા પ્રેક્ટિકલ લાઈફમાં દ્રષ્ટિથી એનો કેટલો ઉપયોગ કરી શકો છો, એના જ આધારે તમારું અજ્ઞાન નાશ થાય. એ તમારું ડેવલપમેન્ટ, એ તમારી મેચ્યોરિટી અને તમારી ક્વોલિફિકેશન. આ અજ્ઞાન નાશ થાય ત્યાંથી દુનિયામાં ફરો તમે કઈ વાંધો નથી. ડેવલપમેન્ટ થયા પછી ક્યાં જાઓ છો ઇમ્પોર્ટન્ટ નથી. કારણ કે તમને સાયન્સ સમજાવ્યું છે એટલે તમને રિલેટિવ સત્યની વાતોમાં રસ પડશે નહીં. પણ જ્યાં સુધી રિલેટિવ સત્યમાં રસ પડે છે ત્યાં સુધી વિજ્ઞાન સાંભળ્યું છે પણ સમજાવ્યું નથી. કોઈ વ્યક્તિ વાત કરે કે સાહેબ મેં તો આ માળા ઘણી એક કલાક ને મારું દુઃખ દૂર થઈ ગયું. કોઈ કે હું એક કલાકનું ફલાણી વ્યક્તિનું ધ્યાન કર્યું અને આખો સંસાર ભૂલી ગયો અને મારા પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ ગયા. આવું કોઈ જાહેરાત કરે એટલે બધા એમ લાગે કાશી હું પણ કરું. પણ ખ્યાલ નથી આવતો કે કોઈ પણ વસ્તુનું બિગિનિંગ અને એન્ડ એ આપણે આધીન છે કે કુદરતી કાનૂનને આધીન છે. તો કુદરતી કાનૂનને આધીન છે એમાં કોઈ પણ સંજોગ નિમિત્ત બની શકે, પણ એ નિમિત્તથી તમે કોપી કરો તો થાય? એટલે વાત સમજવાની છે. હંમેશા આપણે બધા ક્રિયાની કોપી કરવા ટેવાયેલા છે. શું કહેશો? એટલે કુદરત શું કહે છે કે તમે ક્રિયા કરો છો એની સામે કુદરતને વાંધો નથી. જે કરતા હોય તે, જે ધર્મને માનતા હોય, જે ભગવાનને માનતા હોય, જે ગુરુને માનતા હોય અને જે રિચ્યુઅલ ફોલો કરતા હોય એને આ કુદરતના કાનૂન સાથે સહેજ પણ વાંધો નથી. પણ કુદરત એવું કહે છે કે આ જે ધર્મ, ગુરુ, ભગવાન, ક્રિયા, સંસ્થા, મંદિર, મંત્ર આ બધું જે પાળે છે એનો કંટ્રોલર હું છું, તું નથી. માટે તું એને પુરુષાર્થ માની નહીં. ના સમજાય તો કુદરતને વાંધો તો એનું ફળ આપશે. પણ જો તું એમ કે મેં કર્યું તો કુદરત એનું ફળ, કારણ કે અજ્ઞાનતા છે. ફળ કોનું આવે? અજ્ઞાનનું. પછી પાપ રૂપે હોય કે પુણ્ય રૂપે હોય, પણ મેં કર્યું એવું માનશો એટલે પુણ્ય બંધાશે શુભ ક્રિયાથી અને ફળ પણ આવશે. પણ સામે અજ્ઞાન મજબૂત થશે. હિન્દુસ્તાનની અંદર આટલા વર્ષો પછી પહેલી પહેલી વખત કીધું કે મોક્ષે જવા માટે અજ્ઞાન કાઢવાની જરૂર છે. શું કીધું? અને અજ્ઞાન દ્રષ્ટિમાં છે, મન વચન કાયની ક્રિયામાં અજ્ઞાન નથી. લાખો લોકો હિંસા કરે તો અજ્ઞાન નહીં, લાખો લોકો જાય તો જ્ઞાન નહીં.
बनने में उधर ही करो अबे बनने में तो एक की तो पुरसान मारे तो ये अपने चल तेरे को फॉर्मल आवे समझे चल क्या नहीं એટલે આ દુનિયા અજ્ઞાન થી ચાલે છે સેનાથી ચાલે છે અને વિજ્ઞાન થી સમાપ્ત થઈ જાય છે દરેકની વ્યક્તિગત દુનિયા એ અજ્ઞાન થી ચાલે છે અને જેટલું વિજ્ઞાન સમજાશે એટલી દુનિયા સમાપ્ત થઈ જશે સંક્ષિપ્ત થઈ જશે એટલે અજ્ઞાન કાઢવાનો કોન્સેપ્ટ એ ઇમ્પોર્ટન્ટ છે આધ્યાત્મમાં અને બાકી આ પ્રકૃતિનો કોઈ પણ કુળ ધર્મ હોય એની સાથે વિજ્ઞાનને વાંધો ફક્ત તમે ને પુરુષાર્થ ના લો શું કીધું સુરામાનો પુરુષાર્થ ના લો એક ભાઈએ મને પૂછ્યું કે સ્વામીજી મારાથી ભૂલ થાય તો પ્રતિક્રમણ કરવું જોઈએ કે નહીં મેં કહું તાવ આવે તો દવા લેવી જોઈએ કે નહીં ડોક્ટર તો પુરુષાર્થ કેવાની દવા લેવી કે તાવ આવે એવું દે કરવું દવા લો તેવું દે કરવું તો અતિક્રમણ કરવું કેવું છે કરવું પ્રતિક્રમણ કરવું છે કરવું નહીં એ રોગની દવા છે ને મેં મારાથી ભૂલ થઈ ને હું શું માગું છું માફી માગું છું એ રોગની દવા થઈ ને પણ તમે પુરુષાર્થ કેમ કરી શકો મતલબ સમજાય તો જ્ઞાની કે તમે પુરુષાર્થ માનશો તો અજ્ઞાન મજબૂત થશે ને ઉદય કર્મ માનશો તો અજ્ઞાન નાશ થશે એટલે એમાં ક્રિયા ને વિજ્ઞાન ને વાંધો વિજ્ઞાન એવું કહેતું જ નથી તમે આમ કરો કે આમ ના કરો એ વિજ્ઞાનનો વિષય નથી વિજ્ઞાન એમ કહે છે કે જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કઈ પણ કરવામાં આવે છે એ 100% કર્મ ફળ છે એટલે એમાં કરવું ના કરવું એ વિષય આવતો વિષય ક્યારે આવે કે તમે એક ધર્મ પકડો ને ધર્મમાં કહે છે કે આમ કરવું જોઈએ આમ ના કરવું જોઈએ બસ ત્યાં પાછો પુરસાદ થાય પણ એ રિલેટિવ સત્ય છે રિલેટિવ સત્ય ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન આ જગતમાં અજ્ઞાનની વ્યાખ્યા આપણે શું આપી રિલેટિવ સત્યને અજ્ઞાન કહેવાય શું કહેવાય રિલેટિવ સત્ય કયા સત્યને રિલેટિવ સત્યને જ અજ્ઞાન કહેવાય કેમ અજ્ઞાન કહેવાય કારણ કે એનાથી સંસાર વધે છે પછી પાપ ઉપર વધતો હોય કે પુણ્ય વધતો આજે એમ કે અમારા ફાધર છે મધર છે રિલેટિવ સત્ય નથી પણ એ અજ્ઞાન છે એટલે વ્યવહારમાં હોવું જોઈએ દ્રષ્ટિમાં દ્રષ્ટિમાં સનાતન સત્ય જોકે શુદ્ધાત્મા છે સમજાય છે દ્રષ્ટિમાં શુદ્ધાત્મા હોવું જોઈએ વ્યવહારથી ભલે કોઈ એક ફાધર મધર છે આ પતિ પત્ની એ પણ વ્યવહારથી છે નિશ્ચયથી શુદ્ધાત્મા છે તો દ્રષ્ટિમાં નિશ્ચય હોવું જોઈએ અને મન વચન કાયામાં વ્યવહાર તો વાંધો પણ વ્યવહાર નિશ્ચય બંને એક જ થઈ જાય એટલે અજ્ઞાન એનું નામ વ્યવહાર એ રિલેટિવ સત્ય છે તે ઉદય કર્મણે આધીન છે નિશ્ચય એ તમારી દ્રષ્ટિ છે એ તમારો અંદરનો સાચો પુરસાર છે તો પુરસાર્થ અને ઉદય કર્મને ભેગા કરવા નહીં સમજાય છે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે હું હિન્દુસ્તાનના ચોરને આ જ્ઞાન આપી શકું કારણ કે લાયક છે શું કીધું પણ અમેરિકાના પ્રેસિડેન્ટ ના આપી શકું કારણ કે લાયક નથી આવું કેમ કીધું એવું પૂછો છો બીકોઝ ઓફ ધીસ ધ મેટર ઓફ મેચ્યોરિટી નોટ ધીસ ધ મેટર ઓફ પુણ્ય પુણ્ય તો જબરદસ્ત છે એની પાસે આટલા મોટા ડેવલપમેન્ટ કન્ટ્રીનો પ્રેસિડેન્ટ હોય એનું પુણ્ય કેવું હોય પણ ક્વોલિફિકેશન નથી ને એનું ફંડામેન્ટલ બેઝિક ક્વોલિફિકેશન હું આત્મા છું કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ આ ત્રણ વસ્તુને માને હિન્દુસ્તાન નો ચોર માને પણ એ તો આને ક્વોલિફિકેશન કહેવાય ઇટ ઇઝ અ ઇટ ઇઝ ટુ બી કોલ્ડ અ મેચ્યોરિટી શું કહેવાય ભલે એક્સપ્લેન ના કરી શકે પણ એક્સેપ્ટ તો કરે છે કે મારા કરેલા મારે ભોગવવાના છે પુનર્જન્મ છે આત્મા છે આ બધું એક્સેપ્ટ કરે છે ભલે એક્સપ્લેન ના કરી શકે પેલું તો એક્સેપ્ટ ના કરે કારણ કે મેચ્યોરિટી નથી તો આ બધી વાતો સમજવી પડે કે મેચ્યોરિટી કોને કહેવાય અને પુણ્યશાળી કોને કહેવાય પુણ્યશાળી ઘણા બધા હોઈ શકે મેચ્યોર તો બધી ડેવલપમેન્ટની વાત છે તમે કોઈ પણ સંજોગોને ડાયજેસ્ટ કરી શકો છો વિધાઉટ રાગ એન્ડ દ્વેષ થ્રુ યોર વિઝન એને મેચ્યોરિટી કહેવાય
કેટલા સહન કરી શકો છો અને મેચ્યોરિટી લાગે સ્વીકારવું એટલે કે ગમતા ને ના ગમતા સંજોગોમાં પણ અંદરથી કમ્પ્લેન ઉભી ના થવી એને તમે ડાયજેસ્ટ કર્યા કહેવાય. શું કહેવાય? આ તો ફરિયાદ કરે બી ખરો, કારણ કે આ આપણા હાથમાં એનો કંટ્રોલ નથી. એક્શન રિએક્શન આ તો કરવાનું છે, પણ દ્રષ્ટિમાં હોવું જોઈએ એ તમારી મેચ્યોરિટી છે. ઉદયમાં તો હોય, કારણ કે તમારે આધીન નથી. મન વચન કાયાની અવસ્થા માત્ર એટલે કુદરતી રચનાના ભાગમાં તમારો કંટ્રોલ હોવો જોઈએ એવું અધ્યાત્મ કહેતું નથી. સોશિયલ માર્કે અને ધર્મ માર્કે, પણ અધ્યાત્મ નથી કહેતું. ક્યારે પણ જે મન વચન કાયા કરે છે એ હું કરું છું માનવું એમના અજ્ઞાન. એટલે આ વાત સમજવી પડશે. સમજાય છે? વાત સમજવી પડશે. વિજ્ઞાનને શું કહેવાય? વિજ્ઞાન એટલે કે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, ધર્મના કાનૂન ઉપર આધારિત કે સામાજિક કાનૂન ઉપર આધારિત કે આ દેશના કાનૂન ઉપર આધારિત નથી. એને કોઈ સીમાડા ના હોય, એ તો જીવ માત્ર માટે. ખ્યાલ આવ્યું ને? 14 રાજલોકમાં એક જ નિયમ, કુદરતનો કાનૂન. આ 15 એ 15 કર્મભૂમિ જેને મધ્યલોક કહેવાય, 6 દેવલોક, 7 નરકલોક, આ 14 એ 14 રાજલોકમાં એક જ કાનૂન કુદરતનો, બીજા કોઈનો કાનૂન નહીં. એમાં ધર્મ, જાતિ, સંપ્રદાય, રાષ્ટ્ર એ આવતું નથી. એનાથી પ્યોર છે. શું છે? આ સમજ. અને અત્યારે જો સાયન્સ ની વાત કરું તો સાયન્સ નવું નથી, અનાદિકાળથી એ જ હતું, એ જ છે અને એ જ રહેશે. ખાલી પ્રેઝન્ટેશન મારું નવું છે. શું છે? પ્રેઝન્ટેશન મોડર્ન કહેવાય અથવા આ કાળને અધીન કહેવાય. શું કહેવાય? સમજાય છે? પ્રેઝન્ટેશન સમજાય છે? પ્રિન્સિપલ બદલાય નહીં, સર્વકાળમાં એક જ હોય. સમજાય છે? અમને લોકો પૂછે, સાયન્ટિસ્ટો પૂછે છે, હવે આ બધા સાયન્ટિસ્ટો આ વિજ્ઞાનમાં રસ લેવા મળે. કારણ કે અમે કીધું કે તમે જે ભૌતિક વિજ્ઞાન માનો છો અને આધ્યાત્મિક વિજ્ઞાન એમાં મેજોર ડિફરન્સ નથી. 5 તત્વ તો તમે જે કહો છો એ પાછે 5 તત્વ આધ્યાત્મ વિજ્ઞાનમાં છે, પણ તમે 5 તત્વો સુધી તમારું વિજ્ઞાન સીમિત રાખ્યું એટલે ભૌતિક થયું. અમે 5 તત્વો વત્તા 6 તત્વ આત્માને ઓળખ્યો એટલે આધ્યાત્મ થઈ ગયો. પણ 5 તત્વોમાં તો આપણે બંને કેવા છે? કોમન જ છે. એટલે તમારું ને અમારું જુદું એવું નથી, ફક્ત તમે આત્મા તત્વને હજુ માન્યા નથી, સમજતા નથી, માટે એને ભૌતિક શબ્દ લાગ્યો. અમે આત્મા તત્વને ઉમેર્યું, એને સમજવા પ્રયત્ન કરીએ, અનુભવવા પ્રયત્ન કરીએ છીએ એટલે એને આધ્યાત્મ કીધું. એટલે હવે બધાને સમજાવ્યું કે ભૌતિક અને આધ્યાત્મની અંદર ફંડામેન્ટલ ડિફરન્સ તો નથી, એક ખાલી તત્વ મિસિંગ થિંગ છે, બાકીના 5 તત્વો તો કોમન છે. જેને આપણે કુદરતી રચના કહીએ છીએ તો કોમન જ છે. વિશ્વના મહાન સાયન્ટિસ્ટોએ પણ કબૂલ કર્યું છે, નોબેલ ઇનામ મેળવનાર, કે અમને પણ ખબર છે કે અમે આટલી બધી શોધ કરી અને આટલા બધા એવોર્ડ મળ્યા, નામના કીર્તિ પ્રતિષ્ઠા બધી મળી, પણ અમને આજે પણ એ વાતનો અફસોસ છે કે આટલી બધી અમે શોધ કરી પણ જેની હાજરીમાં શોધ કરી એને અમે શોધી શક્યા. ધેટ ઇઝ અવર મિસિંગ થિંગ. એ જેની હાજરી એટલે આત્માની હાજરી. આ કરી શકે શોધ? આ કરી શકે? આ કરી શકે? ચેતન છે તો તમે શોધ કરશો. જળ કરી શકે? ના કરી શકે. એટલે એ લોકોને અહેસાસ તો છે કે આટલી બધી રિસર્ચ અમે કર્યું, જગતના લોકોને આટલી બધી અમે આ સાયન્સની શોધો બતાવી, પણ કોની હાજરીમાં બધી રિસર્ચ કરી? તો કે સોલ વગર રિસર્ચ થાય ના થાય. એટલે એ લોકોને ખબર તો છે કે કોઈ મિસિંગ લિંક છે,
કે જેને કારણે આપણી શોધ થઈ છે પણ અમે એને શોધી શક્યા નથી. બિલીવ કરે છે સંદેશ એટલે આ હવે ધીમે ધીમે સમજવા મળે. મને બધા પૂછે છે કે સ્વામીજી આટલા બધા દુનિયામાં ધર્મો છે અને તમે આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરો છો તો ડિફરન્સ શું છે? આટલા બધા ધર્મો છે હિન્દુસ્તાનમાં અને પૂરી દુનિયામાં ધર્મો છે અનેક પ્રકારનો, તો આટલા બધા ધર્મો એ ધર્મ શબ્દ આપ્યો, તમે વિજ્ઞાન કેમ કહો છો આધ્યાત્મ વિજ્ઞાન? મેં કહું દુનિયાના તમામ ધર્મો ને વિજ્ઞાનમાં ડિફરન્સ એટલો જ છે કે દુનિયાના તમામ ધર્મો એ ફોર્મેટ છે. શું છે? એક જ પ્રકારની પદ્ધતિથી કામ કરે છે. ટાઇટલ ચેન્જ થાય પણ ફોર્મેટ એક જ. બધા ધર્મમાં એક ભગવાન ટાઇટલ જોઈએ જોઈએ કે નહીં? એક ગુરુ નું ટાઇટલ જોઈએ, એક મંદિર નું ટાઇટલ જોઈએ, એક મંત્ર નું ટાઇટલ જોઈએ, પછી શાસ્ત્ર જોઈએ, પછી વર્તમાન ડિસાઇપલ્સ અને ફોલોઅર જોઈએ, પછી રિચ્યુઅલ જોઈએ અને સંસ્થા જોઈએ. આનું નામ શું કહેવાય? આ બધા ધર્મોમાં હોય કે ના હોય બોલો ને. અને આપણે ફોર્મેટ ની વાત કરતા નથી, આપણે બિયોન્ડ ફોર્મેટ ની વાત કરીએ છીએ. બિયોન્ડ ફોર્મેટ એટલે જે લો ઓફ નેચર છે એની વાત કરીએ છીએ. આ ફોર્મેટ ની વાત તમે કયા ભગવાનને માનો, કયા ગુરુને માનો, કયા મંદિર કે મંત્રને માનો, કયા શાસ્ત્રને માનો, કયા રિચ્યુઅલ્સને ફોલો કરો છો, કઈ સંસ્થાને ફોલો કરો છો એ આપણો વિષય નથી. આપણો વિષય છે બિયોન્ડ, કે જેનો બેઝ છે લો ઓફ નેચર. કુદરતી કાનૂનમાં કશું ફોર્મેટ હોય? સમજાય છે? એટલે આ જગતના લોકોને જેમ જેમાં વિજ્ઞાન સમજાશે, થિંકર પીપલોને, એમ એ લોકોનો અહોભાવ વ્યક્ત કરશે. અને ધીમે ધીમે ન્યૂઝપેપર અને ટીવીમાં બધે આવશે, એની મજા આવવાનું છે. આ વિજ્ઞાનનો પાવર એટલો છે આવવાનું છે. અત્યાર સુધી તો અત્યારે વોટ્સઅપ ઉપર આવે છે અને ઈમેલ ઉપર આવે છે. લોકોના લખાણ તમે વાંચો તો તમને આશ્ચર્ય થાય. સમજાય છે? કે લોકોના સ્ટેટમેન્ટ જુઓ, આ વિજ્ઞાન સાંભળ્યા પછીના સ્ટેટમેન્ટ, સાંભળ્યા પછીના. સમજાય છે? આશ્ચર્ય થઈ જાય છે કે આવું વિજ્ઞાન કે જે કલ્પનામાં ના હોય. શું ના હોય? આપણે આપણે આટલા બધા ધર્મના શાસ્ત્રો વાંચ્યા, આટલા બધા ગુરુઓને સેવ્યા, પણ વિજ્ઞાનની દ્રષ્ટિ ખુલ્લી ના થઈ. આપણી પાછી રહ્યા તો રિચ્યુઅલ્સ જ પાછું. શું રહ્યું? એટલે ફોર્મેટ થી બહાર નીકળ્યા. એટલે સમજવાની જરૂર હતી. એટલે જ્ઞાનીઓએ કહ્યું કે ફોર્મેટ એ પ્રકૃતિની ફોર્માલિટી છે, એનો ઉદય કરવો છે. શું છે? અને તું ફોર્મેટ થી મુક્ત એવો સુધારવા છે. પ્રકૃતિ ભલે ફોર્મેટને ફોલો કરે, એની સાથે વિજ્ઞાનને વાંધો, કારણ કે ઉદય કરવો છે. પણ તું પ્રકૃતિ જે ફોર્મેટને ફોલો કરે છે અને પુરુષાર્થ માને છે એ તારું અજ્ઞાન છે. અજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયમી ક્રિયાનો વિષય. ને મન વચન કાયમ ફોર્મેટ હોઈ શકે, દ્રષ્ટિમાં હોવું જોઈએ. આટલો પ્રિન્સિપલ છે. સ્વામીજી આપણે શ્રીકાંત ભગવાનને જે 34 અતિશયો છે, એ 34 અતિશયો જે છે એ આપણે કુદરતના કાનૂનના વિરુદ્ધમાં તો ન હોઈ શકે ને? ના. તો પછી જે 34 અતિશયો છે એનું અતિશય જે કીધા છે અને આપણે કુદરતના કાનૂન છે બંને વચ્ચે રિકન્સિલેશન કેવી ના થઈ શકે? હા, એ તમને 34 અતિશયો એ બધા પ્રકૃતિના કહેવાય. શેના કહેવાય? હા, પ્રાકૃતિક બોલો આત્માના છું. હા, તીર્થન કરો બધાને બાય ગિફ્ટ 80 લાખ વિદ્યા પર કે બધા રીતે આપણે પ્રાકૃતિક એને આત્મા સાથે કોઈ લેવા દેવા. હા, શું કીધું? આત્મા સાથે કોઈ લેવા દેવા. હા, 80 લાખ વિદ્યા પર કેટલી ને ગીત કહેવાય છે. એક માટે સાધના કરી ના, પણ એની હાઈ લેવલની ક્વોલિટી એની હોય કે બધી વિદ્યાઓ એને વરે વરે ખ્યાલ આવી ગયો. હા, ઓટોમેટિક. પણ છતાં એનો યુઝ કરે નહીં, પ્રકૃતિ છે. બરોબર, પરમાત્મા સાથે કોઈ કન્સર્ન નથી. પછી રાઈટ, એના ઉદય કર્મોમાં હોય તો ઉપયોગ કરે. હા, શું કીધું? પણ પુરુષાર્થ રૂપે નહીં, ઉદયમાં બધી વસ્તુ. હા, એટલે આવું હોય, બધું પ્રાકૃતિક છે. ઓકે, બધા ગુણો પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી,
મારો એક પણ ગુણ પ્રભુથી માન ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ સાહિત્ય ભાવને લઈને ભાગ્ય ઉત્પન્ન થાય છે જે જ્ઞાની પુરુષના જ્ઞાન થકી નાશ થાય છે બરોબર સાહિત્ય ભાવ નજીક આવવાથી એક લાગે બરોબર સંદેશ રાઈટ પણ આપણે જે રીતે કેમને જ્યારે દેશના આવતા હોય સમોસરમાં તો તે વખતે આ બધાના જે જીવોના બધા ભેદભાવ બધા ભૂલાઈ જાય છે એનું કારણ શું હોય છે અતિ સરળ બધું પ્રાકૃતિક જ છે બધું આત્મિક નથી પ્રાકૃતિક પછી આપણે કઈ ના સમજી શકીએ આપણે તે કદાચ બધું ભેળઝેળ તો હોય છે તે કદાચ ભેળઝેળ તો ભૂલી જાય છે સમજો સાહેબ કે પ્રાકૃતિક ગુણો હોય એની અંદર કોઈ વ્યક્તિની જે હાઈ ક્વોલિટી હોય એનો પ્રભાવ પડતો હોય એ પ્રભાવ કહેવાય એ પ્રાકૃતિક વસ્તુ છે ઓકે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી કંઈક વાત કરે તો લાખો લોકોને પ્રભાવિત થાય છે રાઈટ તો કંઈ મેજિક થોડું છે રાઈટ ઇટ્સ અ પાવર ઓફ પર્સન રાઈટ ઇટ્સ અ કેરેક્ટર રાઈટ સો દેટ્સ એનો અસર તો હોય ને બરોબર આજે કોઈ વ્યક્તિ જો અખંડ બ્રહ્મચારી હોય અને બ્રહ્મચારી ઉપરની કંઈક વાત કરે તો એનો પ્રભાવ પડે ઓકે એને પ્રભાવ પાડવાનો ના હોય કોઈ ફિલ્ડમાં કોઈ વિશિષ્ટ પ્રકારનું હાઈ લેવલનું જ્ઞાન ધરાવતા હોય અને એ લોકોને કે એનો પ્રભાવ પડે છે ઓકે પણ એ પ્રાકૃતિક વસ્તુ છે બરોબર એમ કહું છું પ્રભાવ ના પડે એવું નથી કે આત્મિક વસ્તુ નથી તમારા વિજ્ઞાન થકી સમાધાન થઈ ગયું છે અથવા સમાધાન થયા જ કરે છે અને એવું સોલ્યુશન મળે છે કે સમાધાનની જરૂર પડતી નથી એ સબ્જેક્ટ ઉપર રાઈટ તો અહીંયા આગળ આવું કઈ યા નો નો ઇટ્સ ઓકે અહીંયા આગળ જઈએ ત્રણ ચાર ટાઈમ છે આઈ જાઓ તો જય સચિદાન એટલે હવે વાત કરી કે અમારી વાણી દ્વારા તમને જે સમાધાન થાય છે એ અમારું અનુભવ પ્રમાણે છે પણ એટલું ધ્યાન રાખવું કે આ શરીર તો પ્રેઝન્ટેશન કરે છે આ શરીરની કોઈ વિશેષતા નથી અને હિન્દુસ્તાનમાં જ્યારથી શરીરને ભગવાન માનવામાં આવ્યું ત્યારથી આધ્યાત્મ માળખા નાશ થઈ ગયો પછી કોણ રહે પછી મેં રામને ભગવાન કહી દીધા તો ભગવાન કોણ રહે હવે એને બનવાના મેં કૃષ્ણને ભગવાન કીધા કે ભગવાન કોણ રહે હવે તમારે એને બનવાના હું તમને હું મારું ભગવાન મેં તમારે ભગવાન કોણ રહે હવે ખાલી બનવાના રહે વિજ્ઞાન ખલાસ થઈ ગયું વિજ્ઞાન એ કે છે તું જ પરમાત્મા છું તું જ પરમ શક્તિ વાળો છું તું જ ચેતન છું તું જ અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો તું છું ફક્ત તારે અનુભવ કરવાનો છે એ તું છું બહાર કોઈ નથી સમજાય છે રાઈટ એટલે પછી મેં એને કીધું કે હંમેશા જે સ્પીકર છે વક્તા જેવો કહેવાય એનો વિનય વિવેક કરવો જોઈએ શું કરવો જોઈએ વિનય વિવેક બરોબર ક્યારે રાઈટ પણ એની આરતી નહીં ઉતારવી જોઈએ રાઈટ આરતી ને એઝ અ ગોડ તરીકે નહીં રિસ્પેક્ટ કરવાનો વાંધો નથી બરોબર રાઈટ હવે આવું કરશો એમાં થશે શું તમને લાગે છે કે હું આયા જ ના કરું છું આધ્યાત્મિક દ્રષ્ટિએ વિરાજ છે બીકોઝ યુ ફોલો ધ ટ્રેડિશન એઝ અ ગોડ રાઈટ અને તારી ટ્રેડિશન થી તું તો અજ્ઞાની છું જ પણ લાખો લોકોને પાછું મિસ ગાઈડ કરે છે થ્રુ યોર અજ્ઞાન એન્ડ યોર એવિડન્સ બરોબર ને સરસ સરસ એટલે પછી પેલો આને તો કોણ છે ને ના બરોબર એકદમ અમારું કામ શું છે કે ભૂલથી અમે કહીએ કે ભાઈ તમે અમને વળગી ના રહેશો રાઈટ વિજ્ઞાનને વળગજો બરોબર હું પણ વિજ્ઞાનને વળગેલો છું ને વિજ્ઞાનને ફોલો કરું છું વિજ્ઞાન અનુભવ કરું છું ને એ જ વિજ્ઞાન તમને હું કહું છું તમારે પણ વિજ્ઞાન સાંભળવાનું સમજવાનું ઉપયોગ કરવાનું અનુભવ કરવાનું અહીંયા વ્યક્તિ વિશેષની વાતો નથી રાઈટ સમજાય છે રાઈટ એટલે હું સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ છું નથી ગોડ કે નથી ગુરુ રાઈટ અને હું સાયન્ટિસ્ટ હોવાથી સાયન્ટિસ્ટ બનાવવા આવ્યો છું
गुरु छू नहीं के शिष्य बनाओ, भगवान नहीं के भगत बनाओ, साइंटिस्ट छू અને સાયન્ટિસ્ટ બનાવો બનાવો એટલે વાત ક્લિયર થઈ જાય, નો કન્ફ્યુઝન નહીં, પણ એકદમ સારું રહે છે. તો મિસ ગાઈડ થાય છે, રાઈટ? અમારું કામ ગાઈડ કરવાનું છે, મિસ ગાઈડ કરવાનું નહીં. એટલું ધ્યાન રાખજો કે જે જે વ્યક્તિઓ પોતાની સત્તા ઉપર બેસી અને એક પણ વાક્ય લોકોને મિસ ગાઈડ થાય તેવું બોલશે, કુદરત એને છોડશે નહીં. કુદરતનો કાનૂન બધા માટે કેવો છે? એક સરખો. સામાન્ય વ્યક્તિ ભૂલ કરશે તો પણ એને દંડ મળશે, અને કોઈ ધાર્મિક ધર્મગુરુઓ પણ જાણી જોઈને ખોટું બોલશે તો એનું પણ એને કુદરત દંડ આપશે. એટલે એક વ્યક્તિ દ્વારા, એક વ્યક્તિ દ્વારા હજારો વ્યક્તિઓ મિસગાઈડ થતી હશે તો એનો દંડ પણ કુદરત એને આપશે. સમજાય છે? એટલે બહુ જ જવાબદારીનું સ્ટેટસ છે. આ કેવું છે? આપણા ભારતમાં પ્રશસ્ત રાગથી વિચરાતા અને કૃપાળુદેવ ના માર્ગમાં જબરદસ્ત ભક્તિનું માહોલ છે. એમને સ્પષ્ટ કીધું છે, શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કીધું છે અર્જુનને કે આત્મા સુ પરમાત્મા ઘણી છે. ત્યારે ભક્તિથી જ્યારે એટલું બધું વિકસેલું ન હોય ને તો ભક્તિથી પણ ઘણા લોકો આત્મા અનુભવ અથવા તો સમજનો અનુભવ, કેવળ દર્શન આપ જેને કહો છો, એ બધું લોકો પામ્યા છે ભારતમાં. તો ગોડને જે કોકડે કરીએ છીએ ને તો એમાં પ્રશસ્ત બિલકુલ જરૂરી નથી. જો પ્રશસ્ત રાગ શબ્દ કેમ વપરાયો? સાંભળો, સામાન્ય રીતે રાગ હતો વ્યવહારમાં, એમાંથી પ્રશસ્ત રાગ શબ્દ આવ્યો. એના કરતા વધારે ટોપ લેવલ પ્રશસ્ત રાગ શબ્દ મોટે ભાગે ધર્મો અથવા આધ્યાત્મમાં વપરાય છે ને વ્યવહારમાં અને ધાત કહે છે. રાગનો મતલબ ટુ એટેચ. શું થયું? ટુ એટેચ એને રાગ કહેવાય. હવે એમાંથી પ્રશસ્ત શબ્દ વપરાય. હવે પ્રશસ્ત શબ્દમાં કોને એટેચ થવું? ક્યાં તો જ્ઞાનીને, ક્યાં તો ધર્મગુરુને, બરાબર છે? આ શબ્દ એના માટે વપરાયો કે તમે પહેલી વસ્તુ એના પરિચયથી એમની પાસે રહેલું જ્ઞાન તમે સમજી લો, નંબર એક. અને નંબર બે, જ્યારે તમને મુશ્કેલી આવે ત્યારે એમની મુખાકૃતિ દેખશો ત્યારે એમને કહેલી વાત યાદ આવે, એટલા માટે તમારે એમને નિધિધ્યાસન કહેવાય. આ કરવાનું કીધું છે. એમને જો ક્યારે મારી પૂજા કરવાની છે તો હેલ્પફુલ નથી. હું કૃષ્ણ ભગવાનને યાદ કરું, હું રામને યાદ કરું, હું માધવીને યાદ કરું, હું દાદા ભગવાનને યાદ કરું, હું શ્રીમદ વ્યાસને યાદ કરું, કેમ કરું છું? એમની જે ગ્રેટનેસ છે એને યાદ કરું છું, નોટ એઝ અ ફિઝિકલ બોડી. હું આજે ક્રાઇસ્ટને પણ સલામ કરું, કેમ? એનું કેરેક્ટર છું. જ્યારે એને વ્રસ્તમ પર ચડાયા ત્યારે પણ એને એમ કીધું કે ભગવાન તું એ લોકોને માફ કરજે, કારણ કે શું કરે છે એમને કાંઈ નથી. આ એની ગ્રેટનેસ છે. આ ગ્રેટનેસ હું સલામ કરું છું. બોડીને નહીં, એની મેચ્યોરિટી. અસામાન્ય સંજોગોમાં પણ માણસ સહજ રહી શકે, દેટ ઇઝ અ ક્વોલિટી ઓફ પર્સન. હું આ ક્વોલિટીના રિસ્પેક્ટ કરું છું, બોડીને નહીં. સમજાય છે? એમ કોઈ પણ વ્યક્તિમાં શ્રેષ્ઠ ગુણ હોય તો રિસ્પેક્ટ કરીએ, પણ એ આપણને સહાય થાય. ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામી, આ સંવાદ બરાબર સાંભળજો. ગૌતમ સ્વામી બાળક જેવા હતા, મૃદુ રુજુ હતા. એમને સરળ ભાષામાં ભગવાન શ્રી માધવને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, મને આ જગતમાં તમારા સિવાય કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં રસ નથી, નિરંતર હું તમને નિર્ખ્યા કરું છું, પ્રત્યક્ષ પરોક્ષ. પણ મારો પ્રશ્ન
પ્રશ્ન એ છે પ્રભુ કે આપના દ્વારા પણ દીક્ષિત થયેલા અનેક લોકો કેવળ જ્ઞાન પામે છે, મારી પાસે આવેલા દીક્ષા લીધેલા લોકો પણ કેવળ જ્ઞાન પામે છે, પણ મને કેવળ જ્ઞાન કેમ થતું નથી? That is my question. એક બાળક ભાવે એક જિજ્ઞાસા વૃત્તિથી ગૌતમ સ્વામી ભગવાન શ્રી મહાવીરને પ્રશ્ન કરે છે. હવે ભગવાન મહાવીર સ્વામી શું જવાબ આપે છે એ સાંભળો. ત્યારે ગૌતમ સ્વામીને કહે છે ભગવાન શ્રી મહાવીર કે હે ગૌતમ, તું જેને ભગવાન માને છે એ ભગવાનથી મુક્ત થઈ ગયો, મને ઘણો કાળ થઈ ગયો. શું કહે છે? તું જેને ભગવાન માને છે એ ભગવાનથી મુક્ત થઈ ગયો, મને ઘણો કાળ થઈ ગયો. અને આજ તારી અજ્ઞાનતા છે, કારણ કે તું મહાવીરને જે ભગવાન માને છે એ મહાવીર તો ક્યારનો મુક્ત થઈ ગયો છું, કારણ કે હું તો પરમાત્મા પદમાં બેઠો છું, હું મહાવીર પદમાં બેઠો અને તું મહાવીરને ભગવાન માને છે, આજ તારી અજ્ઞાનતા છે. સી તો આને આને જ્ઞાની પુરુષના પ્રેઝન્ટેશનની ગ્રેટનેસ કહેવાય. આ ગ્રેટનેસ સર્વ કરો છો એમના બોડીને નહીં, એમની દ્રષ્ટિ, એમનું ડેવલપમેન્ટ, એમનો અનુભવ, એમની દશા, એને રિસ્પેક્ટ કરવાનું છે, ફિઝિકલ ફોર્મને નહીં. શ્રીમદ રામચંદ્રના દાદા ભગવાન છેલ્લે છેલ્લે પ્રાય બોલી ગયા, સજી શ્રીમદ રામચંદ્ર શું કીધું, સજીવન મૂર્તિના લક્ષ્ય સિવાય જે કઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન કરતા છે અને આ અમારું હૃદય છે. ખ્યાલ આવે? અને દાદા ભગવાને એવું કીધું કે પ્રત્યક્ષ વગર બધું નકામ, બીજું કઈ શોધમાં, બીજું કઈ શોધમાં. એટલે અનુભવી પુરુષનો મતલબ શું કહેવા કે છે ત્યાં સુધી તારું વિજ્ઞાન તું આત્મસાત કરી લે, કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ છે. પણ આ લોકો ઇન્સ્ટ્રુમેન્ટને જે મેઇન સબ્જેક્ટ બનાવે છે ધેટ ઇઝ ઇગ્નોરન્સ. એટલે મેં શું કીધું કે મન વચન કાયા જ્ઞાની પુરુષના એના માટે વિનય વિવેક હોવો જોઈએ, ખ્યાલ આવી ગયો? પણ ઇન્ટરેસ્ટ શું છે એમના થકી મારે આ વિજ્ઞાન જેમ છે તેમ, કારણ કે આ દેહનો અંત આવે એ પહેલા મારે વિજ્ઞાન જાણી લેવું છે. આપણે 3-4 દિવસ પહેલા તમારું ટીવીમાં સત્સંગ જોયો હતો, એમાં તમે કીધું આત્મજ્ઞાન અને આત્માનો અનુભવ એ અલગ વસ્તુ છે. તો આ કાળમાં આત્માનો અનુભવ પોસિબલ જ નથી એમ તમે કીધું હતું. તો કેવળ જ્ઞાન તમે આત્માનો અનુભવ કયો છો કે પછી સમ્યક દર્શન શું છે અને કેવળ જ્ઞાનને જ આત્માનો અનુભવ કહેવાય કે શું કહેવાય? પછી તમે તો ઘણા બધા પ્રશ્નો પૂછી નાખ્યા, ના જવાબ આપો, વાંધો નથી, મને જવાબ આપવાનો વાંધો નથી. એક એક વસ્તુના બધાના સિદ્ધાંતથી જવાબ આપીશું. આત્મજ્ઞાન એટલે શું, આત્માનો અનુભવ એટલે શું, આ પહેલો પ્રશ્ન. આત્મજ્ઞાન એટલે હું કોણ છું એ જાણવું, એ નામ આત્મજ્ઞાન કહેવાય. ને આત્માનો અનુભવ એટલે કે જેનું જ્ઞાન મળ્યું છે તે સ્વરૂપ થઈ ગયો એટલે આત્માનો અનુભવ કહેવાય. બીજા પ્રશ્નમાં તમે બીજું પ્રશ્ન પૂછ્યું કે ભાઈ સમ્યક જ્ઞાન અને કેવળ જ્ઞાન, હું કોણ છું એ જાણું એમ સમજે ક્યાં કહેવાય, ને અનુભવ થયો એને કેવળ જ્ઞાન કહેવાય. આ બીજો રેફરન્સ આપો. ત્રીજું કે તમે કીધું કે આ કાળમાં કેવળ જ્ઞાન કોઈ હોય કે કેમ, અથવા તો આત્માનો અનુભવ હોય કે નહીં, આ તમારો ત્રીજો પ્રશ્ન. પહેલી વસ્તુ એ કે આત્માનો અનુભવ જ્યારે પણ થાય, જ્યારે પણ થાય ત્યારે એનો લાસ્ટ બર્થ હોય. શું હોય? આત્મા જ્ઞાન થાય, આત્માનો અનુભવ ના થાય. આત્માનો અનુભવ અજ્ઞાન ખલાસ થાય ત્યારે આત્માનો અનુભવ થાય, પણ ત્યાં સુધી આત્મા ધણીનો વિકાસ થાય. વેટું ખ્યાલ આવે છે? અહીંથી મારે અમદાવાદ જવું હોય તો 500 કિલોમીટર છે, એટલે હું ચાલવાનું શરૂ કરું સાચા રસ્તા ઉપર તો મારે ને અમદાવાદ વચ્ચે અંતર ઘટતું જાય. યસ કે નો? પણ અહીંથી 50 માઇલ જવું તોય અમદાવાદ નો અનુભવ ના થાય, 100 કિલોમીટર જવું તોય ના થાય, 200 કિલોમીટર જવું તોય ના થાય, 400 કિલોમીટર જવું તોય ના થાય, પણ રસ્તો સાચો છે. સમજી ગયા? 499 ઉપર જો તોય આત્મા અમદાવાદ અનુભવ ના થાય, પણ હું ઘણો નજીક છું અનુભવ ની નજીક, અને 500 કિલોમીટર ગયો એટલે અમદાવાદ અનુભવ થઈ ગયો. પછી પુરસાદ હોય એટલે પુરસાદ ક્યારે ના હોય? આ વાત સમજવાની, સમજાય છે? આત્મા ભણ્યું મારા
પુરુષાર્થ ને કારણે મારો આત્મવિશ્વાસ આત્મા માટે વધતો જાય અને સંસાર માટે વૈરાગ્ય પાકો થતો જાય એ મારો ડેવલપમેન્ટ છે. મને આ જગત શૂન્ય લાગે કારણ કે હું કોણ છું. મને આ જગત માંથી ભીખ અને ભય ખલાસ થઈ જાય કારણ કે હું શાશ્વત છું. મને આ જગત માંથી મેળવવાનું કે ગુમાવવાનું શબ્દે જ ના આવે કારણ કે કુદરતી રચના છે. તો આ મારા ડેવલપમેન્ટ કારણે મારે આત્મા સંબંધી મારું જે આત્મવિશ્વાસ છે એ કેવો બનતો જાય મજબૂત થતો જાય. એ મારા માઇલેજ છે પણ એ આત્માનો અનુભવ નથી. દેટ ઇઝ બી કોલ્ડ ડેવલપમેન્ટ. આધ્યાત્મિક વિકાસ અને સંસાર માટે વૈરાગ્ય આ રહે. પણ કોઈ પણ લેવલે આત્મા નો અનુભવ થયો એક ટકો અજ્ઞાન હોય તો આત્મા નો અનુભવ ના થાય. પણ આત્માની ખૂબ નજીક છો. શું કે ખૂબ નજીક છો પણ એટલું ધ્યાન રાખજો એક ટકાનો અનુભવ એક ટકાનું અજ્ઞાન એ પણ તમારા અનેક ભવો કરાવી શકે. એક ટકાનો કારણ કે અજ્ઞાન ને અજ્ઞાન જ કહેવાય. અજ્ઞાન છે તો કર્મ બંધાવવાના જ. પછી કેવા પ્રકારના બંધાય જરૂરી નથી. એક ટકું અજ્ઞાન પણ સાતમી નરકે લઈ જઈ શકે સાહેબ. ના અંદર સમજાય છે. એક ટકા નું અજ્ઞાન અને પાછું નેક્સ્ટ વર્ગમાં એને કેવા જ્ઞાન પામે ને મોક્ષ જાય. સમજાય છે કે નહીં? એટલે અજ્ઞાન એટલે અજ્ઞાન અને આત્મનુભવ બે વસ્તુ સાથે હોય ના હોય. એટલે એક ટકું અજ્ઞાન ને અજ્ઞાન જ કહેવાય. પછી આત્મનુભવ હોય પણ આત્માની ખૂબ નજીક હોય શકે. એક પણ ભૂલી ગયું એટલે પછી કેવળ જ્ઞાન થઈ જાય. પણ અજ્ઞાન ને અજ્ઞાન જ કહેવાય. એક માઇલ બાકી છે ને એક માઇલ બાકી જ કહેવાય. ડેસ્ટિનેશન ના કહેવાય. કહેવાય પતી ગયું. નજીક છું એવું કહેવાય પણ ડેસ્ટિનેશન તો ના છે. એટલે વાત સમજો આ બધા લોકો ઘણા બધા લોકો કે છે મને આત્મા અનુભવ થઈ ગયો આત્મા અનુભવ થઈ ગયો. ભાઈ એ અનુભવ એ તારી અત્યારે લક્ષ રૂપે પ્રતિતિ જે જ્ઞાની પુરુષ આપ્યું લક્ષ તને વધારે છે. ધેટ ઇઝ ગુડ. સારી વસ્તુ છે. તારું ડેવલપમેન્ટ છે પણ એ આત્માનો અનુભવ નથી. એ આત્મા તરફના લક્ષ્ય તરફ નિશ્ચયનો શું છે લક્ષ્ય છે. સમજાય છે ને? એ અનુભવ નથી અને સંસાર માટે તને વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે વેલ્યુ ઝીરો. સમજાય છે ને? પણ એ આત્માનો અનુભવ નથી. ઘણા લોકો કે સ્વામીજી બીજું બધું તો આપણને થાય છે મારું છે મારું છે એનાથી અલગ રહેવાય. પણ આ શરીર મારું છે એ કે છે ભૂલાતું નથી. શું કે છે? મેં કીધું સિમ્પલ રીત છે. અઘરી રીત નથી સમજવા માટે. અનુભવવું એ પ્રેક્ટિસ જરૂર છે. હું સમજણ આપું છું. રાઈટ મિશન તમને આપું છું. તમે એમ કહો છો કે આ મકાન મારું છે. હું મકાન છું એવું કહો છો. તમે આમ કહો છો કાર મારી છે. હું કાર છું કહો છો. તો તમે પણ શરીર મારું છે પણ હું શરીર નથી તો વાંધો શું છે? બોલતા નથી બધા. મારું શરીર છે પણ હું શરીર છું મારું બધી ક્યાં જરૂર છે? કાર ને બોલો મારી કાર છે પણ હું કાર છું બોલું છું. મકાન મારું છે ભલે 25 કરોડ નું મારું મકાન છે પણ હું મકાન છું બોલું છું. ત્યાં બોલો ને કે હું સર મારું શરીર છે પણ હું શરીર તો વાંધો શું છે? શરીરને દુઃખ દેવાનું કારણ શું? શરીરને દુઃખ દેવાનું કારણ શું? એટલે દાખલો આપો. આજે જે સાધુ સંતો છે એ ઉપવાસ કરે કે કોઈ એવી તડકામાં પતરા ગરમ કરે પછી એની માથે સુઈ જાય કે આ શરીર નકામું છે શરીર નાશવંત છે મારે મારા આત્માનું કામ કરી લેવું છે. સમજાય? અમુક સાધુ સંતો તડકામાં પતરા ગરમ કરે પછી એની માથે સુઈ જાય શરીરને ગરમ કરે એટલે શરીરને કષ્ટ આપે વગર કારણે. પછી વગર કારણે શરીરને હેરાન કરવાનો મતલબ શું છે ભાઈ? શરીરને જ્યારે આપણે મોક્ષે જવું છે સમજી લો તો શરીરનો સાથ લઈને જવાનું છે. તો પછી શરીરને પ્રેમથી કેમ નથી રાખી શકતા આપણે? કેમ બધાના કારણો સરખા હોય ના નહીં લાગે છે ને? તમે લગ્ન કર્યા પછી પરિવાર માટે જીવો છો એ મજૂરી નથી? મજૂરી કેમ કરો છો? મજૂરી કેમ કરો છો? આ મોક્ષે જવાનું કરો છો? નહીં મોક્ષ તો આપણા માટે બહુ સમજી જાવ બહુ લાંબી વસ્તુ નહીં. એટલે મોક્ષ એટલે હું ખાલી મોક્ષ લેવાનું કે તો મોક્ષ એટલે મુક્તિ માટે લખું છું ના તમારો હિસાબ છે એમ લખો ના તમારા દરેકના હિસાબ છે. આ મજૂર હવાના પરમાં રસ્તા પર ખાડો ખોદે તાપની અંદર તેના માટે કરે છે. એની સાધના છે. એ સાધના પરિવાર માટે.
પેટ માટે છો એમાં આનું કોઈ સાધના કરે છે આ લોકો ધાર્મિક સાધના કરે છે હોય શકે કે આત્મા તો પ્રગતિ માટે હોય શકે અને કાયમ પુણ્ય માટે હોય શકે પણ આપણે એની સાથે શું નિસ્બત આ દુનિયામાં કોઈ માણસ એવો છે કે જે મજૂરી ના કરે સાધના ની રીતો બધાની કેવી છે અલગ 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 છે સંસારીઓ પણ સાધના જ કરે છે બીજું કશું કરતા નથી એને પણ એમ થાય છે પણ સંસારીઓની સાધના છે એ ભૌતિક સુખ મેળવવાની છે ઇન્દ્રિય સુખ મેળવવાની છે ક્યાં તો માનસિક સુખ મેળવવાની છે એટલે એને શું થાય આજે હું તો કાલે સુખ આવશે કાલે સુખ આવશે કાલે સુખ આવશે એમ બાહ્ય સુખની અપેક્ષા એ બધા જીવી રહ્યા છે જો હમણાં એમ કે પાકું થઈ જાય કે આ સંસારમાં સુખ છે નહીં તો કોઈ પડે નહીં ના સમજાય મારે જવાબદારી છે ઘરની જવાબદારી ઓફિસ જવાબદારી સ્ટાફની જવાબદારી ખ્યાલ આવ્યો કે નહીં આટલા બધા રૂપિયા ખર્ચી હું ભણેલો છું મારે લોન આપવાની છે મકાન લીધું છે લોન ગાડી લોન બધું હોય કે ના બધા મજૂરી જ કરે છે સાહેબ ના દર્શન આપ્યા છતાં શું કામ આવું કહ્યું કેવું પડે ને આ એક્ઝામ્પલ આપ્યું છતાં બી એમને ખ્યાલ આવે કે ભાઈ આ પ્રશ્ન દશાયો છે કોઈ એમ કે ભાઈ તીર્થંકરને જોવાથી કે મરુદેવીને કેવળ જ્ઞાન થઈ ગયું કે નીતિ પડી જવાથી એમને કેવળ જ્ઞાન થઈ ગયું એવું નથી આ તો એમને જે કેવળ જ્ઞાન થયું એનું આ નિમિત્તની વાત કરી એમને ખ્યાલ આવી ગયો આ કે કુદરત આ કે સનાતન સત્ય છે ના કેવડી પડી જાય કેવળ જ્ઞાન થાય આ જ ઉપર તીર્થંકર જો તો ના સનાતન એમનું ડેવલપમેન્ટ હતું આ ખાલી નિમિત્ત બાકી હતું એટલે કેવળ જ્ઞાન થયું પણ આનાથી થાય એવું કોઈ શાસ્ત્રકાર નથી એમ કહું છું જો એમને કહ્યું આ દશામાં આપણે એગ્રી કરીએ છીએ અને રિલેટિવ રિયલિટી વાત એ બે દ્રષ્ટાંતથી પ્રૂવ થાય છે તમે કહો છો ને કે એવું કોઈ રિલેટિવમાં કંઈ પણ હોય અને મોમાં કેવલ જ્ઞાન થઈ શકે છે થઈ શકે છે આ બે દ્રષ્ટાંતથી પ્રૂવ થાય છે પણ સામે પેરેલલમાં એવા બીજો કોઈ દાખલા જ નથી આપ્યા ક્યાંય પણ લગ્નની ચોરીમાં જ થયેલું છે નટો નાટના ઘણા બધા નાટના કે આપણે આટલો વિશ્વાસ નથી ઓકે તો જૈનિઝમ થઈ જશે પાછો બધું એક સરસ પણ પ્લીઝ બે પણ સરસ ગાયો અને એવા ગાયો બધા જીતી શકે ઓ બસ તો સરસ આપણે જયારે અનુભવની વાત કરીએ છીએ માં જો એક ટકો પણ અનુભવ અજ્ઞાન હોય તો આપણે છે બરાબર છે અને હું ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભો છું તમારે શું કરવું પડે પહેલા પહેલું પગથ ચડવું પડે ને પહેલું પગથ ચડવું ક્યારે કે પહેલો ફ્લોર છોડી દઉં તો પછી બીજું પગથ ક્યારે કરવું પહેલું પગથ છોડું તો આ વિકાસ નો ક્રમ છે અને છેલ્લે આખી સીડી છોડું ત્યારે હું પહેલા મારે જઈ શકું આ પ્રગતિ નો ક્રમ છે એમાં કયું પગથ ખોટું
કયું પગથિયું ખોટું? પણ આપણે મારે છે કે અત્યારે આત્મા સમજાય છે ને આ કાળમાં અત્યારે આત્માનો અનુભવ છે કે નહીં? મેં કીધું તો ખરું મેં ક્લિયર કર્યું, મેં સિદ્ધાંત કહી દીધો કે છેલ્લા અવતાર સિવાય કોઈને આત્માનું સ્પષ્ટ રીતે ના થાય, પણ આત્મા તરફનું દર્શન જ્ઞાન મજબૂત થાય કે જેને કારણે સંસારમાં વૈરાગ્ય રહે, વેલ્યુ ઝીરો રહે. ખ્યાલ આવી ગયું ને? 100% નહીં પણ 50% સાહેબ જેટલું એવું ડેવલપ એટલું રહે, એટલું એને લાગે કે એની વેલ્યુ નથી. સમજાય? એટલે એનો વિકાસ કેવો, ડેવલપમેન્ટ કેવો. जुलाई 2019 में आपसे जुड़ी फिर मैं आपको आपका सत्संग सुनती थी. जुलाई जुलाई 2019 में आपको सत्संग सुना, मुझे पहले समझ में नहीं आता था गुजराती, जैसे मैं समझ समझ के देखने शुरू किया तो समझ में आने लगता. मेरा प्रश्न यह है कि आप बोलते ईश्वर भी कुदरती रचना के आदी है, तो कुदरती रचना ये आदम शक्ति और ईश्वर आदम शक्ति ये दो शक्ति है क्या? ये कुदरत की और दूसरे क्या होता है? कुदरत की रचना के आदि है, तो ये ईश्वर एक शक्ति है और कुदरत एक शक्ति है, इसलिए मुझे लगता है कि ये दो शक्ति हुई. हाँ, ये कुदरत की शक्ति है और ईश्वर की शक्ति है, दो शक्ति है. ये कंफ्यूजन हुआ. हाँ, ये कंफ्यूजन. हाँ, तो मैं आपको बताऊँ सिंपल भाषा में बताऊँ क्या आपको, वैसे मैंने उसमें आपको उत्तर मिल भी जाएगा भविष्य में आएगा. तो सिंपल बात ये है कि ये दुनिया पूरी छह तत्वों से बनी है, छह तत्वों से चलती है और ये मन वचन काय भी छह तत्वों से चलता है. दुनिया कुदरत और ये मन वचन काय छह तत्वों से चलता है. ठीक है, छह तत्वों से आगे कोई तत्व है नहीं. और कुदरत किसको कहते? छह तत्वों का एक नाम किसका नाम है? कुदरत. मगर लोगों को ये कुदरत समझ में नहीं आया, छह तत्व समझ में नहीं आया, इसको बोल दिया भगवान. ये दुनिया भगवान ने बनाई है और भगवान चला रहे हैं. मगर आध्यात्मिक व्यक्ति कहते हैं अनुभव से कि ये दुनिया कुदरत से बनी है और कुदरत ही चलाती है. मगर कुदरत मतलब कोई व्यक्ति नहीं है, कोई देवी देवता नहीं है. कुदरत का मतलब छह तत्व से बनी है, छह तत्व चलती है और हमारा मनोरंजन काया भी छह तत्व से ही बनाया हुआ है. कोई आत्मा तत्व दुनिया में है नहीं, मगर वो नहीं समझ में आया तो इसको बोल दिया कि भगवान. ये दुनिया भगवान ने बनाई और भगवान चलाते हैं, तो भगवान ने बनाई और भगवान चलाते हैं, वो रिलेटिव सत्य है. और ये कुदरत है और कुदरत ने बनाई है, छह तत्वों से बनी है, कुदरत चलाती है. आप समझे? ये सनातन सत्य है, भगवान सत्य है, ये सनातन सत्य है. मैंने कहा है कि दो शक्ति नहीं है, दो प्रकार. जिसके पास ये दुनिया में सनातन सत्य नहीं है वो व्यवहार सत्य से यही कहेंगे कि ये दुनिया भगवान ने बनाई है और भगवान चलाते हैं. और जिसके पास सनातन सत्य की दृष्टि है, यानी दुनिया की सच्चाई जिसकी दृष्टि में खुली हो गई है, वो कहेगा कि ये दुनिया न भगवान ने बनाई है न भगवान चलाते हैं, ये दुनिया छह तत्वों से बनी है, इसका एक नाम है कुदरत. यानी ये दुनिया कुदरत ने बनाई, कुदरत के कानून से चलती है और ये हमारा मनोचन काया भी यही छह तत्वों से बना हुआ है. तो स्वामी जी, ये छह तत्व मेरे अनुभव में भी आते हैं, जैसे अभी 2400 छह तत्व हमारे साथ ही जुड़े हुए. छह तत्व को मैं जानता हूँ क्या उनका आश्रम गीता मैंने सुना
तो वो सुनते सुनते मेरा माइंड और सोचने में मतलब बचपन ये सब चीजें मुझे सब अनुभव में आने लगे और बचपन से ही मुझे प्रश्न बहुत आने आते थे कि दुनिया सच में है या कुछ ऐसे मेरा भ्रम है। तो मैं इतने से होने से देखती तो पूरा सब मुझे दिख रहा है ये सब क्या है। और जब हम पढ़ाई करते तो कोई भी एक कोर्स को पकड़ते तो उसका आगे भी और आता है शुरुआत में और जब खत्म होता है तब भी और आता है। तो इस सारे प्रश्न के उत्तर मुझे मिल गए यहाँ तक मैं यात्रा में शुरू चलते हुए। तो अभी मेरा इतना अनुभव हुआ मुझे तो मुझे दूर पर ऐसी आना गीता मुझे समझ में नहीं आती तो गीता में पढ़ती थी सुबह 4 बजे उठ के नहा धो के पढ़ने बैठती थी पूरा गीता पढ़ा मैंने लेकिन समझ में कुछ नहीं आया। और अचानक एक दिन गीता मेरे समझ में आने लग गई और उस दिन मेरे आनंद का पारावन नहीं रहा मैं आनंद से भर गई तो मैं एक्सप्रेस करके करूँ आनंद को वैसे घर में गाने लगा मैं अकेले नाचने लग गई। तो दूसरी बार भी ऐसे आनंद का अनुभव पति मेरे घर पे थे ऐसे मैं काम कर रही थी जिससे मुझे आनंद ले रहा है आनंद और एकदम मैंने मेरे पति के गले में ऐसे पकड़ के मैंने पता नहीं मुझे बहुत आनंद आ रहा है पता नहीं क्या हो रहा वो बोले कि हाँ पता है तू पागल बन की छाई है तेरे ऊपर ऐसे कहने लग गए। तो बाद में फिर ये सब अनुभव होते रहे मुझे मैं समझ नहीं आ रहा सब क्या बना मेरा बहुत मतलब मैं कष्ट से गुजरी हूँ और बाद में मेरी आदत में भी चलने लगे थे सब अनुभव मुझे आने लगे। तो एक दिन मैं ऐसे सुबह सब काम करके अपने घर का कचरा बाहर फेंकने गई थी तो फेंकने जा रही तो सुबह सुबह दूध लेके मैं आनंद आ रही थी घर पे तो चलते हुए सड़क पे लोग तो दिखते ही है आमने सामने तो जैसे मेरे सामने लोग आ रहे मैं उनको देख रही तो मैं अपने आप को उनमें देख रही ऐसे मतलब क्या हो रहा है और आगे चले गए तो मैं और उनके आगे जा रही तो फिर मुझे मैं अपने आप को उनमें देख रही ये स्वरूप नहीं जो दिख रहा है ये नहीं जो एक्चुअल जो मेरा स्वरूप है वो मैं देख पा रही। तो मैं तब भी आनंद से भर गई क्या चमत्कार मेरा पता नहीं मुझे समझ तो है नहीं लेकिन अनुभव तो जान गई। उस चीज से मैंने दूसरे गले से मोड़ खा के वहां से निकली तो वहां एक कुत्ता बैठा था वो कुत्ते की तरह मेरी नजर गई उसमें भी मैं अपने आप को देख रही एक चिड़िया देखी मैंने चिड़िया की बात चिड़िया को देखा तो उसमें भी मैं अपने आप को देख रही मैं समझ नहीं पा रही इतने मुझे अनुभव हो रहे स्वामी जी। और ये आपने एक वीडियो में बोले थे आइंस्टाइन के बारे में आइंस्टाइन ने सारा कुछ ये किया लेकिन वो जो मेन तत्व है उसको नहीं जान पाए तो मुझे ऐसे अनुभव हो रहे कि उस तत्व को तो मैं जान पा रही तो ये सच सही कह रहे हैं जी। तो मैंने कहा है कि दुनिया में लोग आध्यात्म मार्ग में आगे बढ़ेंगे तो लोग इसको पागल कहेंगे और एक तो कहने का मतलब यही है कि आध्यात्मिक पुरुष यही कहते हैं ये दुनिया कैसी पागल है न शरीर है उनका न संबंध उनके है न संपत्ति उनकी है न साधन उनका है फिर भी कहते हैं मेरा मेरा करके जीता है और बाद में सब कुछ छोड़ के मर जाता है ये पागल नहीं जो है ही नहीं उसको मेरा बड़ा बोलते हैं शरीर भी मेरा नहीं संबंध भी मेरा नहीं संपत्ति मेरी नहीं साधन भी मेरा नहीं फिर भी कहता है मेरा मेरा और मेरा कहकर मर जाता है वो पागल नहीं है वही तो आध्यात्मिक पुरुषों के लिए संसारी व्यक्ति की जो संसारी दृष्टि है इसको पागल कहते हैं और संसारी लोग क्या कहते हैं इसको संसार में रस नहीं है आत्मा में रस है इसीलिए पागल है। तो दोनों की दृष्टि तो हम क्या कहेंगे जो अपनी दृष्टि के हिसाब से कहते हैं वो बराबर है। तो वही तो मेरे घर में तो अभी भी मेरे बहुत विरोध होता है बच्चे लोग बहुत विरोध करते हैं मम्मी आप पागल हो ये क्या सब क्यों देखती हो आपको पता नहीं आजकल क्या क्या दिखाई दिए हुए बाबा लोग क्या क्या कर रहे पागल हो लेकिन मैं जानती हूँ मैं क्या देखती हूँ मुझे क्या समझ में आ रहा है तो मैं समझ पा रही तो मेरा प्रॉब्लम नहीं है ऐसे तो स्वामी जी मेरे लाइफ में बहुत दुख आए शादी के बाद दुख भी आए सुख भी आए लेकिन ऐसे नहीं कि दुख भी हमारा एक गुरु ही होता है बहुत अच्छा है दुख से भी बहुत कुछ अनुभव मैंने सीख लिया सुख और दुख को तो प्रकृति की बात है आत्मा का अनुभव यानी दुख से अलग रहना वो तो बातें अलग है सुख दुख वो तो रिलेटिव शब्द है इससे अलग रहना वो हमारा पुरुषार्थ है और आप पुरुषार्थ में रहेंगे तो अनुभव अलग ही रहेगा वो सुख दुख का नहीं रहेगा। तो मैं ये भी अनुभव करती हूँ कि जैसे मैं खाना खाती हूँ तो मुझे पता मुझे लगता है मैंने खा ली चलते तो मैंने मैं दोस्त करती हूँ तो ऐसे लगता है मैंने ही चल रही फिर साथ लेगी तो फिर साथ लेते समय ऐसे नहीं फील होता है
ये जो मेरी पलकें झपकती वो भी मैंने जप पाई और बोलते वक्त भी मैं अनुभव करती कर बोलते मेरे मुंह लाए चांद तो निशान हूँ ये भी मैं अनुभव कर रही बहुत अच्छा क्या है स्वामी जी ने तो मेरा बताया मुझे देखो ये विद्या काम करता रहे पर भी मेरा गुरु ने स्वामी जी ने अंतर मैं कहता हूँ विज्ञान ही सीखती है और मैं कह देता हूँ जो भी व्यक्ति विज्ञान समझेंगे इसका उपयोग करेंगे इसको अनुभव होगा ही और इसलिए मैंने पहले भी कहा ये व्यक्ति विशेष नहीं है ये सिद्धांत विशेष है जो व्यक्ति को सनातन समझ में आएगा अनुभव होगा ही और इसीलिए मैंने पहले कहा कि हिंदुस्तान में पहली बार ऐसा हुआ है जिन्होंने ये कहा कि आर नॉट क्रिएटर एंड ओनर ऑफ साइंस इन तो लोग क्या कहेंगे ये मेरा विज्ञान है ये मैंने कहा है मैं कहता हूँ विज्ञान मेरा है ही नहीं ये तो सनातन है न मेरा है न आप किसी का है जो अनुभव करता है वो दूसरे को प्रेजेंट कर सकता है मगर वो भी उसका ओनर एंड क्रिएटर नहीं है तो कोई भी व्यक्ति ये विज्ञान समझेगा उपयोग करेगा तो अनुभव होगा वो उनका होगा वो मेरा अनुभव नहीं है आप समझे तो इसीलिए इतनी क्लैरिटी साइंस के अंदर क्योंकि इसीलिए मैंने कहा कि मैं मेरी लाइफ में जहां तक मेरा स्वास्थ्य चलता है वहां तक मैं अभी साइंस के अलावा कोई भी बात करना नहीं चाहता और मैं इसीलिए कहता हूं कि बार बार या तो व्यक्ति विशेष बात नहीं करो या तो फॉर्मेट की बात नहीं करो क्योंकि वो मेरा सब्जेक्ट नहीं है और अननेसेसरी ऐसा प्रश्न करके लोग ये विज्ञान को अपने आप छोटा समझते हैं क्या समझते हैं छोटा अगर आप व्यक्ति से प्रश्न करोगे तो मैं उत्तर दूंगा तो लोग क्या कहेंगे उनके बारे में ऐसा कर यही कहेंगे हालांकि मैं सारा कुछ सत्य बता रहा हूं तो मेरा आप सबको एक निवेदन है रिक्वेस्ट है कि एज फार एज पॉसिबल आप फॉर्मेट का कनेक्टेड प्रश्न नहीं करो नंबर एक और नंबर दो व्यक्तिगत प्रश्न नहीं करो कोई व्यक्ति के नाम लेकर क्योंकि ये मेरा विषय नहीं है मैं कुदरत के कानून की बात करना चाहता हूँ सनातन सत्य की बात करना चाहता हूँ मैं रिलेटिव सत्य की बात करना नहीं चाहता हूँ ये मेरा विषय भी नहीं है आप किसी को भगवान मानना चाहते हैं आप मान सकते हैं वो मेरा विषय नहीं है आप कोई क्रियाकांड करना चाहते हैं तब जब क्या कर सकते हैं वो मेरा सब्जेक्ट नहीं है आप समझे वो फॉर्मेट की बात है और आप फॉर्मेट में कुछ भी करना चाहते हैं करो या ना करो दोनों में से एक भी मेरा सब्जेक्ट नहीं है तो एज फार एज पॉसिबल ऐसे क्वेश्चन नहीं करो ताकि विज्ञान की जो वैल्यू है वो वैल्यू उसकी बनी रहे क्योंकि छोटी छोटी बातों में फिर क्या करेंगे इतनी विज्ञान की वैल्यू तो बहुत बड़ी है असीमित है मगर एक भी पॉइंट आ जाएगा तो कहेगा कि स्वामी जी तो बड़ी बड़ी बात करते हैं उनके लिए कैसा बोल दिया तो फिर विज्ञान की वैल्यू उनकी दृष्टि में नहीं रहेगी तो मैं ऐसा नहीं करना चाहता हूँ तो एज फार एज पॉसिबल कोई इंडिविजुअल क्वेश्चन नहीं करे और हो सके तो फॉर्मेट का क्वेश्चन नहीं करो साइंस के बारे में जो पूछना है वो आप प्रश्न करो जितना भी प्रश्न करना है आई एम रेडी टू गिव यू द आंसर नहीं समझ में आए तो बार बार प्रश्न करो क्वेश्चन करो काउंटर क्वेश्चन करो कोई प्रश्न नहीं मगर आध्यात्म विज्ञान के बारे में जितना प्रश्न ज्यादा करो इतना अच्छा है तो ये विज्ञान की वैल्यू रहेगी नहीं तो रिलेटिव सत्य में खत्म हो जाएगा यस प्लीज એટલે મારી લાઈફમાં જે બેસ્ટ ફિલ્ડ હોય તમારું જે સાયન્સ છે મારે એપ્લાય કરવું તો આપણને ટૂંકાણ માટે કોણ ને તો મને બહુ ફાયદો થાય મેં ઘણા બધા રસ્તો બતાવ્યા છે કે કઈ રીતે આપણા વિજ્ઞાનને એપ્લાય કરવાનું ડે ટુ ડે લાઈફમાં એમાં ઘણા બધા અમે ઓપ્શન બતાવ્યા છે સૌથી પહેલો તો સવારથી કે રાત સુધી મન વચન કાયા દ્વારા જે બે ક્રિયા થાય છે એ ફાઇલ નંબર એક કરે છે અને એનાથી હું કેવું શું ધારણ છું આખું વિઝન બધી અવસ્થામાં મન વચન કાયમી ક્રિયામાં રહેવું જોઈએ આ પહેલો સિમ્પલ રસ્તો
લાય છે, ધુવે છે, ઉઠે છે, ખાય છે, પીવે છે, કામ કરે છે, બધું કોણ કરે છે? પાઇપ ભરે નમું એનાથી મુક્ત એવું શું થાય? આ એક વિઝન. બીજું વિઝન આપ્યું છે સેન્ટર એન્ડ સર્કલ. મન વચન કાયા ઘણા જે કંઈ પણ થાય છે બધું સર્કલ છે અને હું સેન્ટર છું. હું ના હોઉં તો સર્કલ હોય નહીં. મેં સેન્ટર ને સર્કલ લીધું છે. બીજું આપ્યું છે વન એન્ડ ઝીરો. હું વન છું એ ક્યારે ઝીરો થવાનું નથી અને ઝીરો ક્યારે વન થવાનું નથી. હું વન છું મારા સિવાય મન વચન કાયા પાંચ ઇન્દ્રિય દેખાતી દુનિયા એ બધું ઝીરો છે. કેમ? ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. હું ઉત્પન્ન પણ થતો નથી, નાશ થતો નથી. માટે વન છું મારા સિવાય બાકી બધું ઝીરો છે. જેટલી વેલ્યુ ઝીરો ની કરીશ એટલી મારે મારી વેલ્યુ સમજાશે. બીજા કોની? મારી એટલે શું થશે? પછી ચોથું મેં બતાવ્યું છે આધ્યાત્મિક યજ્ઞ જેમાં સ્વાહા કરવાનું. બીજું શું થયું? કે મન વચન કાયા સાથે સંકળાયેલી કોઈ પણ પ્રકારની બિલીફ છે એ બિલીફ ને શું કરવાની? કારણ કે હું શું છું? કોઈ તમને કે તમે અટલ વગર ના છો. આપણે અંદરથી કહેવાનું સ્વાહા હું સુધાર્થના છું. તો કે તમે અમને અસ્પર છો. આપણે અંદરથી કહેવાનું સ્વાહા હું સુધાર્થ. પણ કે સુધાર્થમાં એ નથી ને. આ બધી રિલેટિવ બિલીફો છે. રિલેટિવ બિલીફ સાથે મારે લેવા દેવા નથી. રિલેટિવ બિલીફ સાથે આને લેવા દેવા છે અને હું આનાથી મુક્ત કરું. એટલે આધ્યાત્મિક યજ્ઞમાં રિલેટિવ બિલીફને સ્વાહા કરે છે. સમજાય છે? ત્રીજું મેં વાત કરી હતી સોફ્ટવેર એન્ડ હાર્ડવેર. આ હાર્ડવેર છે, અંદર સોફ્ટવેર છે. શું છે? સોફ્ટવેર. સોફ્ટવેર એટલે કોઝ અને હાર્ડવેર એટલે ઇફેક્ટ. હાર્ડવેર એટલે સોફ્ટવેર, એનું નામ રિલેટિવ સત્ય. અને આત્મામાં હાર્ડવેર નથી અને સોફ્ટવેર નથી, એ સનાતન સત્ય છે. આ બધી વાતો મેં સમય સમય કરી છે. આમાંથી તમારે જે રીતે સમજવું હોય તેના ઘણા બધા એના ઓપ્શન આપ્યા છે મેં તમને સમજાવવા માટે. તમને જે રીતે યોગ્ય લાગે તમે એનો ઉપયોગ કરી શકો છો. બહુ સિમ્પલ છે, સરળ છે, દાખલા પણ સરળ છે, એનું એક્સપ્લેનેશન પણ સરળ છે. હવે તમારે શું એપ્લાય કરવું છે એ તમારી પોતાની ચોઈસ. મેં તમને સમય સમય ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે હાઉ ટુ એપ્લાય ઇન અવર ડે ટુ ડે લાઈફ. જય શ્રી પૂછો તમને બધા ગમી બધી વાતો કાલે આવજો. પ્રશ્નો હોય તો લઈ જાય. જય સચિદાન. પ્રેક્ટિસ કરતા શીખો. તમે સાયન્ટિસ્ટ બનો એટલે પ્રેક્ટિસ કરો. ખાલી શબ્દ જ્ઞાન નહીં, તમે આ શરીરને ટાકો માં
પછી શું શું થાય છે તો કે વેદના થાય છે. વેદના કોને થાય છે? વિલીપને થાય છે. કોને થાય છે? વિલીપ. કેવી હાલતમાં થાય છે? આત્માની હાલતમાં. આત્માના હાલ તો વિલીપ ના પછી અને બરફ વસ્તુ ગરમીમાં ઠંડક લાગશે. ઠંડકનો અનુભવ કોણ થયો તો કે વિલીપ શરીર દ્વારા વિલીપ ન થયો. હું કોણ છું તો કે શું ધારણા છું? આત્માની હાજરીમાં થયો પણ આત્માને થયો નથી. એટલે સુખ દુઃખ નો અનુભવ વિલીપ ને છે, આત્માને નથી, પણ આત્માની હાજરીમાં છે. સામે વાળા વ્યક્તિએ આને અક્કલ વગરનો કીધો. કેમ કીધો? તો કે છે કે આ બીજાનો હિસાબ છે. હિસાબ છે માટે કુદરતે સંજોગ ભેગા કર્યા અને સંજોગ ભેગા કર્યા એકને બોલવાનું એકને સાંભળવાનું. તો પછી હું કોણ છું? તો કે હું શુદ્ધાત્મા છું. કઈ રીતે શુદ્ધાત્મા છું? તો કે આ પ્રકૃતિનો જે હિસાબ હતો એ હિસાબ લઈને જે ગયા અવતારનો આવ્યો છે એ ઉકેલવા માટે મારી હાજરી જરૂર છે. મારી હાજરી ના હોય તો કર્મ ઉકેલે નહીં. પણ હું કર્મ ઉકેલતો નથી, હું કર્મ ભોગવતો નથી. પ્રકૃતિ જે છે એ કર્મ ભોગવે છે. બાજુ છું તે ગયા અવતારની પ્રકૃતિથી બાજુ હતું ત્યારે હું હતો, ઉકલું છું ત્યારે હું છું. પણ હું બાંધનારો નથી અને ઉકેલનારો નથી. આ પ્રકૃતિનો ગુણ છે, પ્રકૃતિનો સ્વભાવ છે અને તે કુદરતી રચના છે અને કુદરત માં સમય જાય છે. એનાલિસિસ કરો તો તમને આ વિજ્ઞાન ખાલી સાંભળો પાછી વિજ્ઞાન નહીં થાય. વિજ્ઞાન સમજાશે ખરું પણ અનુભવ નહીં થાય. સ્વામી એનાલિસિસ કરે એને છોડે હું આ છું. એનાલિસિસ કરીને આપણે સ્વીકારવાનું છે. હું કહું એટલે તમારે શું? તમે જાતે એનાલિસિસ કરી નક્કી કરો કે ખરેખર હું દેહ છું કે હું આત્મા છું, હું ભોગવનારો છું કે હું ભોગવનારો નથી, હું કર્મ બાંધનારો છું કે કર્મ બાંધનારો નથી. આ બધું સમજવું પડશે. પછી સમજવું પડે કે આ વિજ્ઞાન જે છે એ વિજ્ઞાનનો ઉપયોગ કોને કરવાનો? શરીરને કરવાનો તો કે ના, આત્માને કરવાનો તો કે ના, તો આ દુનિયાનો ઉપયોગ કોણ કરવાનો? પ્રતિષ્ઠિતા આવું ધીમે ધીમે એનાલિસિસ કરો તો ખબર પડશે. કારણ કે પ્રકૃતિ તો કુદરતી રહેતા છે ના, આત્મા તો સંપૂર્ણ શક્તિશાળી છે એટલે એનો ઉપયોગ હોય નહીં. પુરસાદ હોય નહીં, આ પુરસાદ થઈ શકે નહીં કારણ કે કુદરતી રહેતા છે. તો પુરસાદ કોણ કરે? માટે આ વિજ્ઞાનનો ઉપયોગ કોને કરવાનો? અનુભવ કોને કરવાનો? અજ્ઞાન નાશ કરવા કરવાનો? પ્રતિષ્ઠા. આ બધું એનાલિસિસ કરો તો ખબર પડશે. ખાલી તમે હું જે કહું છું એ સાંભળો પછી એટલે મંથન કરો. શું કરો? તો તમને બેનિફિટ થશે. સાંભળવાથી આનંદ થવો એ જુદું અને મંથન કરો, ઉપયોગ કરો, અનુભવ કરો ત્યારે તમને અદ્ભુત આનંદ થશે અને તમારો પોતાનો હશે. જેમ છે તેમ આપણે વ્યૂ પોઈન્ટ નો ક્યાં પ્રશ્ન છે? સમજાય છે કે બહુ અમાર હું નાનો હતો, દાદા ભગવાન નતા મળે ત્યાંની વાત છે. 10-12 વર્ષની મારી ઉંમર હશે. જૈન ધર્મમાં જન્મેલો એટલે સ્વાભાવિક તીર્થંકરનું મહત્વ હોય અને સાથે સાથે કોઈ કૃષ્ણને માનનારા પણ હોય, શિવને માનનારા પણ હોય, તો બધા સાથે રહેતા હોય અને સાથે રમતા હોય, બધા સાથે ભણતા હોય. તો એકબીજાના ભગવાનની વાત કરે એ વખતે મને સમજાયું હતું તે વખતે નાની ઉંમરમાં 10-12 વર્ષની મને વાત કરી કે ભગવાન વ્યક્તિ સ્વરૂપે હોય, વ્યક્તિ સ્વરૂપે હોય તો પછી એ ભગવાન નો વિનાશ કહેવાય. ભગવાન વ્યક્તિની અંદર હોય પણ વ્યક્તિથી જુદા હોય. અંદર હોઈ શકે પણ કેવા હોય? કારણ કે ભગવાન તો અવિનાશી છે. તે વખતે આવું આત્મજ્ઞાન કેવું નતું, મને ખાલી સમજણ આવે કે ભગવાન શરીર દેહ સ્વરૂપે તો ના જાય કારણ કે દેહ તો વિનાશી છે અને ભગવાન અવિનાશી છે. શાશ્વત શબ્દ તો આપણે જૈનોમાં સાંભળ્યો હોય, અવિનાશી શબ્દ સાંભળ્યો હોય. એટલે એ નાની ઉંમરે 10-12 વર્ષની ઉંમરે પણ આવું હતું અને મારો શાસ્ત્રનો અભ્યાસ 9 વર્ષની ઉંમરથી મારો શાસ્ત્રનો અભ્યાસ હતો. અને તે વખતે મને ખ્યાલ આવ્યો કે વ્યક્તિ સ્વરૂપે કોઈ ભગવાન હોઈ શકે નહીં, વ્યક્તિની અંદર ભગવાન હોઈ શકે પણ વ્યક્તિ સ્વરૂપે તે વખતે મને એ લેવલનું સમજાયું. એ સમજણ તમારા શાસ્ત્રના હિસાબે હતી તમારી ડેવલપમેન્ટના આધારે. ડેવલપમેન્ટના શાસ્ત્રના આધારે નહીં. આખું આગળ પાછી જાય તો પછી એમાં ધીમાવે જ ભગવાન ભગવાન તો મારે ચૂકવા લાગે કારણ કે આગળ સી
નોલેજ જુદી વસ્તુ છે સાહેબ, અને હું એટલા માટે તમને કહું છું કે નોલેજ અને ડેવલપમેન્ટ બંને જુદી વસ્તુ છે. બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યા એને પણ નોલેજ કહેવાય, અને સાયન્સ નોલેજ થી બિયોન્ડ છે. સનાતન સત્યનું વિઝન છે, પેલું તમે ધાર્મિક સત્ય વાંચો, એક ધર્મનો વ્યૂ પોઈન્ટ વાંચો, બીજા ધર્મનો વ્યૂ પોઈન્ટ, પછી રામનો વ્યૂ પોઈન્ટ, પછી કૃષ્ણનો વ્યૂ પોઈન્ટ, પછી માર્ગનો વ્યૂ પોઈન્ટ, આવું બધું આવ્યું. પણ તમે એમાં સનાતન સત્ય શું સમજ્યા? એ આનાથી બિયોન્ડ છે એ સમજવાનું હતું. જે આ મહાપુરુષો એ સમજ્યું હતું, પણ રજૂઆત કરી ત્યારે વ્યૂ પોઈન્ટ થઈ ગયો. કેમ? કારણ કે લોકોએ શું કહ્યું કે આ તો માવીરની વાત છે, પેલો કે આ કૃષ્ણની વાત છે, પેલો કે આ રામની વાત છે, પેલો કે શિવની વાત છે, પેલો કે સ્વામિનારાયણની વાત છે. એટલે હું કહું છું કે આ સનાતન સત્ય નથી, આ તો વ્યક્તિની વાત છે. ના હમણાં સનાતન સત્ય કોઈ વ્યક્તિનું હોય? વ્યક્તિને સનાતન સત્યનો અનુભવ થાય, પણ એનું પોતાનું હોય? એટલે આવી રીતે એનાલિસિસ કરો તો ખ્યાલ આવે, એમાં સાચું ખોટું એ પ્રશ્ન આવતો નથી. પણ લોકો એટલે જ મારે કેવું પડ્યું કે આ દાદા ભગવાન દાદા ભગવાન કહી તો લોકો શું કરશે? ભાઈ આ તો એમનો વ્યૂ પોઈન્ટ છે, કહેશે કે નહીં? કહેશે ચોક્કસ. તો મારે આ વિજ્ઞાન વ્યૂ પોઈન્ટ તરીકે લોકોને દુનિયામાં મૂકવું છે? મારે નહીં, સનાતન સત્ય તરીકે મૂકવું છે. બરોબર. મેં દાદા ભગવાન નું એક્ઝામ્પલ આવે, રામ નું આવે, કૃષ્ણ નું આવે, મહાવીર નું, શિવ નું, સ્વામિનારાયણ નું આવે, શ્રીમદ રાયણ નું, બધા નું આવે, સોક્રેટિસ નું આવે, પૈગંબર નું આવે, નરસિંહ મહેતા નું, કબીર નું, બધા નું એક્ઝામ્પલ આવે. એક્ઝામ્પલ નો ક્યાં પ્રશ્ન છે? મારે પ્રેઝન્ટ શું કરવું છે? સાયન્સ. દાખલા ગમે તે ના આપો, પણ જો વ્યક્તિ ની વાત કરી તો વ્યૂ પોઈન્ટ થઈ જ ગયો. તમે ના કહો તો કોણ તમે કહેશો? કહો દાદા ભગવાન દ્વારા કેમ કહેશો? વાત કરવી જ નહીં,
કોઈ ધર્મ સંપ્રદાયની વાત કરવી જ નહીં, કારણ કે આપણો વિષય નથી. તો શું કામ આપણે રામે કરીતી વાત કરી કે હિન્દુ ધર્મની વાત, કૃષ્ણે કરીતી વૈષ્ણવ સમાજની વાત, ધર્મની વાત, મહાવીરે કરીતી જૈન ધર્મની વાત, તો આપણે શું કામ કરવાની જરૂર ના હોય? કુદરતી શક્તિ કે કુદરતી રચના, એ આપણે એનું સંચાલન કેવી રીતે થાય છે? કર્મો જે છે એ કરવા વાળું વ્યવસ્થિત છે કહી શકે. અવસ્થા પ્રમાણે કામ કરે. કેવી કામ કરે? અવસ્થા એટલે સમજાય ને, સંજોગો પ્રમાણે કામ કરે. ઓકે, દિવસે ચંદ્ર કામ કરે, સૂર્ય કામ કરે, ચંદ્ર કામ કરે, અલગ અલગ સમય અલગ અલગ વર્તી આવે, ઓટે આવે, પૂનમે આવે, અમાસે આવે, એકમ તિથિ આવે, આ બધી પ્રાકૃતિક શક્તિઓ છે. કઈ છે? પ્રાકૃતિક. આત્મિક શક્તિ નથી. બરોબર, પ્રાકૃતિક શક્તિઓ છે. અને આ રિલેટિવ જગત પ્રાકૃતિક શક્તિઓથી ચાલે છે. ઓકે, પ્રાકૃતિક શક્તિથી ચાલે. હા, અને એ ઓટોમોર સિસ્ટમ છે. ઓકે, એ ઓટોમોર સિસ્ટમ કે ના એ કોઝ એન્ડ ઇફેક્ટ. ઓકે, એક્સટર્નલ રિએક્શન. ઓકે, આકર્ષણ થાય છે. તો એ રીતે અને સનાતન સુખ નો અંશ નથી આ જગત માં કોઈ પણ અવસ્થામાં. એક તો ચેતન નો અંશ નથી, જેની ભ્રાંતિ ખલાસ થઈ ગઈ એને આ દુનિયામાં રહેવાનો અધિકાર જ નથી, એના માટે સિદ્ધ ક્ષેત્ર છે. ભ્રાંતિ વાળાને સિદ્ધ ક્ષેત્ર મળે નહીં, ભ્રાંતિ વગરને સંસાર આત્માને પોતાની જાણવાનો એટલે આ પ્રશ્ન કરું છું. રહી રીતે અત્યારે કામો છે મને નથી ખબર, પણ જાણવા માંગુ છું. જી જી, એટલે અત્યારે હું કુદરતના કાનૂનમાં ની ચક્કરમાં આવી ગયો છું. જી, એટલે મારે દ્રષ્ટા રહેવું પડે છે, મારે કષ્ટ કરવું પડે છે, જે રીતે મારે આનંદ માટે સ્ટ્રગલ કરવું પડે છે. ઓકે, મારે એ જાણવું છે કે મારી જે આત્માની જર્ની છે વેરી ફર્સ્ટ, કુદરતી
કોઈ પણ વ્યક્તિ જન્મે અને 5-1 વર્ષ નું થાય મેચ્યો પછી નક્કી કરે મારે ડોક્ટર થવું છે તો કઈ રીતે થાય એના માટે એનું ભણવું પડે મારા 5 વર્ષની ઉંમરની વ્યક્તિ નક્કી કરે મારે ડોક્ટર થવું છે તો પ્રોસેસ શું કરવી પડે એટલે એની સ્ટેપ બાય સ્ટેપ જવું પડે અને કોઈ એન્જિનિયર થવું હોય તો સેમ સેમ જ છે એનું ચાર્ટર એકાઉન્ટન્ટ થવું હોય તો સેમ જ અને લોયર થવું હોય તો સ્ટેપ બાય સ્ટેપ બરાબર છે એવી રીતે કુદરતનું કામ કેવું છે કે જ્યારે જીવ એટલે કે આત્મા આત્મા જ્યારે નિબોધમાં છે નિબોધમાં નિબોધમાં એટલે રો નિબોધમાં એટલે રો 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 આપણે જેમ કહીએ છીએ કે આપણે સોનું ક્યાં છે કે ઓરીમાં છે પણ રો ફોર્મમાં છે લગડીઓ ના આવે યર ટુ પાસ ટુ ધ પ્રોસેસ પછી લગડી બને બરાબર છે સોનાની ખાણમાં લગડીઓ ના હોય એક સમિક્સિંગ હોય ઓકે એટલે ત્યાં પછી છે એ રો ફોર્મ છે ત્યાંથી પછી પાસ કરતા વન સેન્સ આવે છે વન સેન્સ એ વન સેન્સ એ ઇમેચ્યુરિટી છે ઓકે પછી ટુ સેન્સ થ્રી સેન્સ ફોર સેન્સ એન્ડ ફાઇવ સેન્સ ઇટ્સ અ મેચ્યોર ડેવલપમેન્ટ પણ એ ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ છે કયા જ્ઞાનનો એટલે ઇન્દ્રિય જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ રિલેટિવ સત્યનું જ્ઞાન કયું જ્ઞાન રિલેટિવ ઇન્દ્રિય દ્વારા એ થાય ત્યાર પછી મનુષ્યમાં આવે એટલે બુદ્ધિ પર પ્રાપ્ત થાય ઓકે પછી બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ થાય એ પણ કયું સત્ય રિલેટિવ રિલેટિવ એકેન્દ્રિય જે પંચેન્દ્રિય પણ રિલેટિવ અને મનુષ્યના લાખ અવતાર થાય એમાં પણ કયું જ્ઞાન રિલેટિવ સત્ય હવે આ રિલેટિવ સત્યનું જ્ઞાન એનો વિકાસ કેમ થયો કે કુદરતના ક્રમથી વિકાસ થયો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી કુદરતના ક્રમથી મનુષ્યમાં પછી બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ થયો એ જગતમાં સુખ મેળવવાની અપેક્ષા એ થયો ઈ સમજાઈ ગયું એ જો પુરુષનો જવાબ પૂર્ણ થયો હવે પાંચ ઇન્દ્રિયોથી એ સુખ મેળવવા માટે જગતમાં પ્રયત્ન કરે બુદ્ધિથી પહેલા ઇન્દ્રિય જ્ઞાનથી પ્રયત્ન પછી બૌદ્ધિક જ્ઞાનથી પ્રયત્ન હવે એની બુદ્ધિ પ્રમાણે એની બુદ્ધિ એટલી બધી ડેવલપ થાય કે પુણ્ય પણ સારું વાજે ધાર્મિક ક્રિયા સારી કરે શુભ ક્રિયા સારી કરે અને પુણ્યવાદી અને એને પાંચે ઇન્દ્રિયના બધા વિષયો એને પ્રાપ્ત કર્યા સંપત્તિ સત્તા સાધનો શરીર બધું જ શ્રેષ્ઠ મળ્યું કારણ કે પુણ્ય આ બધું મળ્યા આ બધું મેળવવા માટે પ્રોસેસ નો સેના માટે કરી તો કે સુખ મેળવવા માટે આ બધું મળ્યા પછી એમ નક્કી કર્યું કે આ બધું મળ્યા પછી હું સુખી થયો માટે સુખ બી જગ્યાએ હોવું અને પછી નક્કી કરે કે મને કોઈ એવો અનુભવી સાચો જ્ઞાની મળે કે મને ખરેખર બતાવે કે સાચું સુખ ક્યાં છે ત્યાર પછી કોઈ અનુભવી જ્ઞાની મળે ત્યાર પછી એનો રસ્તો સુખ કરવાનો બારી જગ્યાએ અંદર થઈ જાય ત્યારથી એનો આધ્યાત્મ માર્ગ શરૂઆત થાય એમાં બધા કેટલા અવતાર થાય પણ આવો પ્રોસેસ બતાવો છો એટલે મારી આ રિટર્ન જર્ની નથી ખાલી એક એક કોણાથી બીજા કોણામાં જવાનો પ્રોસેસ છે એમ સમજી શકાય હા પણ પ્રોસેસ છે ને માટે તુકી જે રો ફોર્મમાંથી કમ્પ્લીટ ફોર્મમાં જવા માટે હા પણ આ કેટલા અવતાર સુધી જાય એક બે અવતારનો પ્રશ્ન નથી લાખો અવતાર થી થાય કે જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સેટલ કરવા જ્યાં સુધી તમે આ જગતનું સનાતન સત્ય જાણશો નહીં જ્યાં સુધી તમે આ જગતનું સનાતન સત્ય અનુભવશો નહીં ત્યાં સુધી આ જગતથી મુક્ત થવું તમારા માટે સહેલું નથી પરમાત્માનું જે એક્ઝિસ્ટન્સ છે એનું કઈ આન્સર છે કે બસ છે હા ચાલ બસ 5-7 મિનિટ બાકી છે 5-7 મિનિટ બાકી છે હવે જો સમજાવ કે આ આત્માનું એક્ઝિસ્ટન્સ છે કે ખાલી છે એવું માનવાનું છે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો એમ પ્રશ્ન એ છે કે આત્મા છે એવું મારે માનવાનું છે કે ખરી છે ઇસ સમ લોજિક કે ખાલી રેન્ડમ આન્સર છે બસ તમે માનો હે તો જ્ઞાની પાસે તો હજાર પ્રાર્થના છે કે આત્મા છે ના પણ બે ચાર ખાલી કહું તો સમયની મર્યાદા રહેતા કે આપણા ઘરમાં તિજોરી હોય ને તિજોરીમાં અમે 1,00,000 રૂપિયા મૂક્યા હોય તો તિજોરીને આનંદ થાય થાય પણ ના માલિક ને આનંદ થાય માલિક ને કેમ આનંદ થાય છે ને રેવન્યુ મેનેજમેન્ટ હા
હવે એની વેલ્યુ કેમ સમજાય છે? એની વેલ્યુ કેમ સમજાય છે? વેલ્યુ કેમ સમજાય છે? કારણ કે એનો મોહ છે કે આમાં આ વસ્તુથી મને સુખ મળશે, તો જે વેલ્યુ સમજાય ને. હવે આ વસ્તુમાં સુખ છે એ વેલ્યુ એને છે એ શેની હાજરીમાં છે? આત્મા ના હોય તો હોય અને એવું વેલ્યુ અને એમ હોય સમજણ અને હોય અને હોય તો પછી આને કેમ છે? આત્મા છે તો સાચું સુખ છે કારણ કે ભ્રાંતિ નથી, પણ આ આત્મા છે તો જ્ઞાન અજ્ઞાન છે. આત્મા ના હોય તો અજ્ઞાન હોય મારી આત્મા રો ફોર્મમાં હતી અને હવે મોક્ષ માટે એટલે ન્યુટ્રલ થવાની મારી જર્ની ચાલુ થઈ ગઈ. અગર મારી આત્મા રો ફોર્મમાં જ રહે તો બી તમારો પ્રશ્ન કેવો છે કે બે બે વર્ષનો બાપુ એને સોનાનું બિસ્કિટ ને પાણીનું બિસ્કિટ આપ્યું તો પાણીનું લીધું અને સોનાનું ફેંકી દીધું, એટલે આપણે એને વૈરાગી કહીએ કે વિતરાગી કહીએ. પણ 25 વર્ષનો બાબો આવું ઊંધું કરે કે સોનાનું એટલે પાણીનું થઈ ગયું, તો જ્ઞાની કોને કહેવો? બાબાને કહેવો પેલા કહેવો? એટલે મેચ્યોરિટી આ રીતે આવે, પહેલા પહેલા અજ્ઞાન છે, પછી અજ્ઞાનમાં છે, પછી જ્ઞાન આવે છે, પણ એ જ્ઞાન રિલેટિવ સત્યનું છે, ત્યાર પછી એમાંથી પાસ થાય, પછી સનાતન સત્ય આવે. પણ ધીસ ઇઝ અ પ્રોસેસ of development of the creature. જીવનો આ વિકાસનો ક્રમ છે. ડિસિઝન કે આત્મા નું હતું છે આગળ વધવાનું ડિસિઝન હતું કે આત્મા ડિસિઝન નથી. ડિસિઝન તો સંજોગ આધીન પ્રકૃતિ એટલે પ્રતિષ્ઠિત આત્મા લે છે. ડિસિઝન આત્મા ના લે, આત્માને કોઈ ડિસિઝન ના લે. એટલે તમે કીધું કે સોનાનું જે ડગું ને એ સોનાનું જે કાલે કંડીરું કરતો હતો જાગૃતિ કરીને મારાથી
સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.